વિચારધારા વત્તા દ્રષ્ટિકોણ વત્તા વલણ એટલે એટીટ્યુડ, અભિગમ. અભિગમ છે એ માસ્ટર કી છે. જે માસ્ટર કી હોય એનાથી ઘણા બધા તાળા ખુલે. ઘરમાં જેટલા લોક હોય બધાની એક માસ્ટર કી બનતી હોય છે, તે દ્વારા બધા જ તાળા ખુલે. એમ અભિગમ સવડો હોય, સારો હોય, ઉચ્ચ હોય તો એનાથી જીવનના ઘણા બધા, લગભગ બહુધા પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. આપણે બધા જ નાનપણથી સિદ્ધિને ઈચ્છીએ છીએ. વી ઓલ વોન્ટ સક્સેસ ઇન લાઈફ, યસ ઓર નો? જે પણ ક્ષેત્રમાં આપણે હોઈએ, આપણી ઈચ્છા હોય છે કે આપણે કંઈક પ્રગતિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરીએ. અને મનુષ્યનું કર્તવ્ય છે, ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર, કે દરેક વ્યક્તિને જીવનમાં ઈચ્છા હોવી જ જોઈએ. નહીં તો એનાથી પુરુષાર્થ થાય નહીં અને ઉત્સાહ ઉમંગ જીવનમાં રહે નહીં. સિદ્ધિ આપણે દરેકને જોઈએ છે. નાના હતા ત્યારે ક્રિકેટ રમતા હતા, ત્યારે બેટ લઈને જ્યારે ગ્રાઉન્ડ પર જતા ત્યારે આપણી ઈચ્છા હતી કે આપણે બહુ સારો સ્કોર કરીએ. બોલ હાથમાં લેતા હતા ત્યારે આપણા મનમાં ઈચ્છા હતી કે આપણે કંઈક સારી બોલિંગ કરીને કંઈક વિકેટ્સ લઈએ. સ્કૂલે ભણવા જતા હતા ત્યારે આપણા મનમાં હતું કે સારા માર્ક્સે હું ઉત્તીર્ણ થઉં અને ક્લાસમાં પહેલો નંબર લાવું. પછી જ્યારે વ્યવસાય શરૂ કર્યો ત્યારે આપણને બધાને મનમાં હતું કે વ્યવસાયમાં પણ ખૂબ સારી પ્રગતિ થાય. પછી અત્યારે આપણા મનમાં એમ પણ છે કે સમાજને કંઈક થોડી ઘણી આપણે ઉપયોગી પ્રવૃત્તિ કરીએ તો પણ ખૂબ સારું છે. એવી રીતે ઉત્તરોત્તર આપણને હંમેશા પ્રગતિનો, સિદ્ધિનો વિચાર રહ્યો અને રાખવો જરૂરી છે. રહે તો જ જીવનમાં આનંદ છે અને રહેવો જ જોઈએ. હવે સિદ્ધિ માટેના પરિબળો ઘણા બધા છે. જે મહાન વિચારકો છે, મહાન ચિંતકો છે, ઘણા બધા મેનેજમેન્ટ ગુરુઝ છે, જે ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓને ટ્રેન કરતા હોય, જે લોકો દર વર્ષે 10,000 કરોડ, 25,000 કરોડ, 50,000 કરોડ, 1,00,000 કરોડ રૂપિયાના વહીવટ કરતા હોય, એ લોકોને પણ જે ટ્રેનિંગ આપે છે, એ લોકો આ મુદ્દાસર ગણાવે છે. સ્ટીફન કોવી હોય, ઓગ મેન્ડિનો હોય, જીમ કોલિન્સ હોય, કેન બ્લેન્ચાર્ડ હોય, રિચર્ડ બ્લેન્ચાર્ડ હોય, એન્થની રોબિન્સ હોય, આ બધા સમજાવે છે કે જીવનમાં પ્રગતિ અને સિદ્ધિ એની માટે તમારી શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, એક એકેડેમિક ક્વોલિફિકેશન હોવું જોઈએ, તમારી પાસે એક પ્રામાણિક પુરુષાર્થનો એક અભિગમ હોવો જોઈએ, તમારી પાસે કઠિન પરિસ્થિતિનો સામનો કરવાની એક તૈયારી હોવી જોઈએ. આ બધું મળાવીને એક પાછળ એક અનુભવ તૈયાર થાય છે, એક પ્લેટફોર્મ તૈયાર થાય છે, જે દ્વારા વ્યક્તિ પ્રગતિ અને સિદ્ધિ હાંસલ કરે છે. પણ અત્યારે તો આ કોમ્પિટિટિવ એજ છે, સિવિયર કટથ્રોટ કોમ્પિટિશન છે, એમાં ઘણી બધી વ્યક્તિઓ પાસે આ ઘણી બધી સિદ્ધિઓ છે. આ બધા જ સરખા પ્લેટફોર્મ ધરાવતી વ્યક્તિઓમાંથી પ્રગતિ કોણ કરશે? આ બધા જ રિસોર્સિસ જે વ્યક્તિ પાસે છે, એવી ઘણી બધી વ્યક્તિઓ છે, એમાંથી પ્રગતિ અને સિદ્ધિને કોણ પ્રાપ્ત કરશે? તો ઘણા સંશોધનો આ બાબતે થયા છે. એમાં આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ એવું વાત કરે છે કે ધ વન ફેક્ટર દેટ કેન ઇફેક્ટ આફ્ટર ઓલ ધ રિસોર્સિસ એન્ડ બેકગ્રાઉન્ડ દેટ પીપલ હેવ ઇઝ એટીટ્યુડ. બધું જ તમારી પાસે હોય છતાં તમે સિદ્ધિ નથી મેળવી શકતા, એનું કારણ તમારો અભિગમ ખોટો છે. કશું જ નથી અથવા ઓછું છે છતાં પ્રગતિ અને સિદ્ધિ મેળવી શકો છો, એનું એક કારણ છે, તમારી પાસે સવડો અભિગમ છે. એટીટ્યુડ પ્લેઝ અ વાઇટલ રોલ, એ બહુ જ અગત્યનું એલિમેન્ટ છે. એ એટીટ્યુડ, એ અભિગમ, એટલે આપણે વાત કરી વિચારધારા વત્તા તમારું વલણ. કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં ઊભી થઈ, એ પરિસ્થિતિ તમે કેવી રીતે જોવો છો? કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં આવી કે જીવનમાંથી ગઈ, એ ઘટનાને તમે કેવી રીતે મૂલવો છો? વ્યક્તિગત જીવનમાં હાણ વૃદ્ધિ થઈ, એ પરિસ્થિતિને, એનું અવલોકન તમે કેવી રીતે કરો છો, એ તમારો અભિગમ છે.
આ લોકો શીખવાડે છે કે વોટ હેપન્સ વિથ યુ ઇઝ નાઇન ઇઝ જસ્ટ 10%, હાવ યુ ટેક ઇટ ઇઝ 90%. તમારી સાથે જીવનમાં જે ઘટનાઓ બને છે ને 10% ઇમ્પેક્ટ તમારી ઉપર લાવી શકે છે, 90% ઇમ્પેક્ટ તો તમે ઘટનાને કેવી રીતે જોવો છો, કેવી રીતે સ્વીકારો છો, એ બાબતે શું વિચારો છો એના ઉપર આધારિત છે. વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાવ યુ ટેક ઇટ ઇઝ 90%. પ્રસંગો તો જીવનમાં બધા જ પ્રકારના બનવાના, પ્લસીસ એન્ડ માઇનસીસ, હાઈઝ એન્ડ લોઝ, પ્રોફિટ્સ એન્ડ ફેલિયર્સ આર પાર્ટ ઓફ લાઈફ. અમેરિકામાં એક કહેવત છે કે લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. જીવન શું છે, એક બોક્સની અંદર ઘણી બધી ચોકલેટો અનેક પ્રકારની, જુદા જુદા સ્વાદની, જુદા જુદા રંગ આકારની ભરેલી છે. અંધારામાં પડેલું એ બોક્સ છે, તમારે અંદર હાથ નાખવાનો છે, નસીબ હશે એ પ્રકારની ચોકલેટ તમારા હાથમાં આવશે. મીઠી પણ આવી જાય, ખટમીઠી પણ આવી જાય, લાંબી ટૂંકી પોળી પણ આવી જાય. એમ લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. એ ગમે તે આવી જાય, એમ પરિસ્થિતિ જીવનમાં ગમે તે સર્જાઈ જાય, એ વખતે પહેલાં તો ધીરજ રાખવી, સ્થિરતા રાખવી, અને એવા સમયને પણ એનો ઉપયોગ કરીને પણ પ્રગતિ અને સિદ્ધિ માટે એક પગથિયું એને બનાવી શકાય, એ જે આવડત એને એટીટ્યુડ કહેવાય, અભિગમ કહેવાય. તો આ એટીટ્યુડ શબ્દ, આ અભિગમ શબ્દ એનું આ બેકગ્રાઉન્ડ છે, એની આ સમજ છે. આની ઉપર ખૂબ બધી રિસર્ચ થઈ છે કે કેમ ઘણા લોકો એની પાસે બધા જ બેકગ્રાઉન્ડ હોય છતાં પ્રગતિ અને સિદ્ધિ નથી કરી શકતા, અને ઘણા લોકો પાસે ઓછા બેકગ્રાઉન્ડ અને રિસોર્સિસ હોય છતાં મોટી પ્રગતિ અને સિદ્ધિ કરી શકે છે. એની પાછળ તફાવતનું એકમાત્ર કારણ મહાન વિચારકો એટીટ્યુડ અભિગમ દર્શાવે છે. જેફ કેલર નામના અમેરિકન સાયકોલોજિસ્ટ, એમણે આ વિષય ઉપર ખૂબ સંશોધન કર્યું. લગભગ 8-10 વર્ષ સુધી એમને આ સંશોધન કર્યું. 400-500 જેટલા આર્ટિકલ્સ અને બુક્સ આ વિષય એમણે વાંચ્યા. દુનિયાની સફળ 2000 વ્યક્તિઓના પર્સનલ ઇન્ટરવ્યૂ લીધા. સફળ એટલે ખાલી વ્યવસાયમાં સફળ નહીં, નોટ જસ્ટ સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન, હી સક્સેસફુલ એઝ અ હસબન્ડ, એઝ અ બ્રધર, એઝ અ સન, એઝ અ નેબર, એઝ અ ફ્રેન્ડ. બધી રીતે જીવનમાં સિદ્ધિ હોય, સર્વાંગી સિદ્ધિ હોય, એવી 2000થી પણ વધારે વ્યક્તિઓના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ જેફ કેલરે લીધા. અને પછી એક બહુ સુંદર પુસ્તક લખ્યું જે વિશ્વમાં બેસ્ટ સેલર બન્યું. ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ લગભગ 70 અઠવાડિયા સુધી બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ટોપ પર રહ્યું, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. એ પુસ્તકનું નામ છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ જીવનમાં છે એને અભિગમ જ છે. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. અભિગમ જ જે કંઈ છે તે છે. એ અભિગમ કેવો હોય, કેવા પ્રકારના હોય, કઈ પરિસ્થિતિમાં કેવા અભિગમથી અધોગતિ કે પ્રગતિ નિશ્ચિત થાય છે એ સમજવું ખૂબ જરૂરી છે. પહેલી અગત્યની વાત છે, વિથ ધ રાઇટ કાઇન્ડ ઓફ એટીટ્યુડ યુ કેન ચેન્જ અ નેગેટિવ સિચ્યુએશન ઇન ટુ પોઝિટિવ. આ પહેલો મોટો લાભ, કે તમારો જો અભિગમ સવડો હોય, તમારો જો અભિગમ ઉચ્ચ હોય, તો ગમે તેટલી નેગેટિવ પરિસ્થિતિ હોય એને તમે પોઝિટિવ પરિસ્થિતિમાં ફેરવી શકો છો. એક સામાન્ય દ્રષ્ટાંત છે. એક વખત ભગવાને 3 વ્યક્તિને સ્વર્ગમાં બોલાવ્યા. આ એક વાર્તા છે, આ 2000 સાલની વાર્તા છે, 1999ના ડિસેમ્બર મહિનાની. એ 3 વ્યક્તિ હતા તે વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, પૃથ્વી ઉપર સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ, અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા કોલિન પોવેલ. આ 3 વ્યક્તિઓને ભગવાને સ્વર્ગમાં બોલાવ્યા અને ભગવાને એમને કહ્યું કે તમે 3 બહુ શક્તિશાળી છો, બહુ બુદ્ધિશાળી છો, તમારી કીર્તિ ખૂબ છે અને તમે પ્રભાવશાળી પણ છો, તમે જે બોલો એ લોકો સ્વીકારે છે. મારે એક સ્પેશિયલ વાત તમને કરવી છે, જે વાત તમારે પૃથ્વી ઉપર જઈને લોકોને કરવાની છે. ઓકે, ભગવાને એમને કહ્યું
કે કાલે હું પૃથ્વીનો નાશ કરવાનો છું. આજે 31 ડિસેમ્બર 1999 થઈ છે, કાલે હું પૃથ્વીનો નાશ કરીશ. આ વાત તમે લોકોને જઈને હવે કહી શકો છો. ત્રણેય જણાને પાછા પૃથ્વી ઉપર મોકલ્યા. પ્રોટોકોલ પ્રમાણે અમેરિકાના પ્રેસિડેન્ટ પહેલા પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી ઉપર આવ્યા, ફેસિંગ ધી કેમેરા. ઇઝ સાઈડ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, દેર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ દેર ઇઝ સમ બેડ ન્યૂઝ. એક સારા સમાચાર છે ને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે મેં ભગવાનને જોયા, સ્વર્ગ છે, ભગવાન છે, બધું જોયું. અને ખરાબ સમાચાર એ છે કે કાલે એ પૃથ્વીનો નાશ કરવાના છે, એમ કહીને રડતા રડતા બિલ ક્લિન્ટન ઓફ કેમેરા થયા. પછી પ્રોટોકોલ પ્રમાણે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ, જે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ છે, કોલિન પોવેલ મંચ ઉપર આવ્યા. એ બોલ્યા કે દેર ઇઝ સમ બેડ ન્યૂઝ એન્ડ દેર ઇઝ સમ ગુડ ન્યૂઝ. ક્લિન્ટન શું બોલેલા? ગુડ ન્યૂઝ એન્ડ બેડ ન્યૂઝ. કોલિન પોવેલ બોલ્યા બેડ ન્યૂઝ એન્ડ ગુડ ન્યૂઝ. બેડ ન્યૂઝ એ છે કે માય ગુડનેસ, ઓ બાપ, ભગવાન અસ્તિત્વ ધરાવે છે. કારણ કે એ વખતે ઇરાકમાં શું કરતા હતા ને એમને ખબર હતી, દુનિયાને ખબર હતી. અને ધ ગુડ ન્યૂઝ ઇઝ કે અમેરિકા આવતીકાલે ઇરાક સાફ કરી નાખે છે. શું કામ ક્રેડિટ ના લઈ લેવી? અભિગમ જોજો. બટ નાવ ઇટ વોઝ ધ ટર્ન ઓફ ધ મોસ્ટ શ્રૂડ બિઝનેસમેન ધ પ્લાનેટ ઇઝ એવર સીન. હવે વારો તો બિલ ગેટ્સનો. પૃથ્વી ઉપર આના જેવો બિઝનેસમેન હજી લોકોએ જોયા નથી. એક 8 ધોરણ પાસ આઉટ વ્યક્તિ અત્યારે દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. અને $100 આડી નોટ કરે ને, ઊભી નહીં, હા, આડી, એટલે અમદાવાદથી બોમ્બે સુધી થાય એનું ધન છે. એ બિલ ગેટ્સનો વારો આવ્યો. નાવ યુ એક્સપ્લેન ટુ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ ભગવાને શું કહ્યું. બિલ ગેટ્સ આવ્યા, હસતા હસતા ખુશ થતા થતા, દેર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ મોર ગુડ ન્યૂઝ. એક સારા સમાચાર છે અને એક વધુ સારા સમાચાર છે. બધાને આશ્ચર્ય લાગ્યું કે આવા સમાચાર આપણે સાંભળ્યા છે, એના એ જ સમાચાર આને આપવાના છે. એમણે કહ્યું સારા સમાચાર એ છે કે પૃથ્વી પર 5.5 અબજની વસ્તી છે, એમાં top 3માં ભગવાને મારું સિલેક્શન કર્યું. વિચાર તો કરો, બોલાવ્યો એટલે મારું સિલેક્શન થયું, તો જ બોલાવ્યો હોય ને. પ્રેસ્ટીજ એટલે પહેલા પોતાની ઇમેજ મોટી કરી નાખી. અને મોર ગુડ ન્યૂઝ, વધારે સારા સમાચાર એ છે કે માઇક્રોસોફ્ટ કંપની આવતીકાલે Y2K પ્રોબ્લેમ સોલ્વ કરે છે, જે વખતે બહુ મોટો પ્રશ્ન હતો. Year 2000માં જ્યારે 1 જાન્યુઆરી 2000 આવે ત્યારે કમ્પ્યુટર પાછળના 2 0 લેશે કે કેમ, એ પ્રશ્ન હતો. એ પ્રશ્ન માઇક્રોસોફ્ટ આવતીકાલે સોલ્વ કરે છે. કોણ પૂછવા આવવાનું છે અને કોણ જોવા આવવાનું છે, સોલ્વ કર્યો કે નહીં. પરિસ્થિતિ ગમે તે ઊભી થાય, એ પરિસ્થિતિને તમે તમારા લાભ માટે ફેરવી શકો છો. અભિગમ. પરિસ્થિતિ કદાચ નહીં બદલાય, પરિસ્થિતિ કદાચ એની એ જ રહેશે. યુ કેન ચેન્જ એની સિચ્યુએશન ટુ યોર એડવાન્ટેજ બાય યોર પ્રોપર એટીટ્યુડ. તમારો અભિગમ જો સવડો અને ઊંચો હોય તો કોઈ પણ ખરાબ પરિસ્થિતિને તમે તમારા લાભ માટે ફેરવી શકો છો. આ તો એક વ્યવસાયની દ્રષ્ટિએ વાત થઈ. વ્યક્તિગત જીવનમાં પ્રસંગો બને, પારિવારિક જીવનમાં પ્રસંગો બને, સામાજિક વર્તુળોમાં પ્રસંગો બને, પણ એ પરિસ્થિતિને પણ તમે સામે એક ઢાલ બનાવીને, અભિગમ રૂપી ઢાલ બનાવીને ધારી શકો છો, જેથી એ પરિસ્થિતિની નેગેટિવ ઇફેક્ટ તમારી ઉપર ન આવે. તુકારામ એક ગામમાં રહેતા હતા. એ ગામના લોકોને એમ થયું કે તુકારામ ઘણા બધા યુવાનોને વ્યસન છોડાવે છે, ઘણા બધા ગામના લોકોને ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે, એટલે આપણા ડાયરાની મજા મરી ગઈ, ખાવા પીવાનો આનંદ જરા ઓછો થઈ ગયો. એટલે બધાએ નક્કી કર્યું કે એમનું એવું અપમાન કરવું કે ગામ છોડીને જતા રહે. એટલે એમને ગામવાળાએ ભેગા થઈને ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, પૂછડું હાથમાં પકડાયું, ગળામાં રીંગણાની માળા પહેરાવી, વાળ બધા કાઢી નાખ્યા, સંપૂર્ણ મુંડન કરી નાખ્યું, ઉપર ચૂનો ચોપડ્યો અને ગામમાં ફેરવ્યા. ગામમાં છોકરાઓએ ધૂળ અને પથરા પણ નાખ્યા, કારણ કે વડીલો એમને ચડાવેલા. એમના પત્નીએ જ્યારે દ્રશ્ય જોયું, એના વાત સાંભળી, એટલે એમને તો અધમુઆ થઈ ગયા અને આપઘાત કરવાના વિચારો આવી ગયા. સવારે ઘરે પહોંચી ત્યારે એના પત્નીએ જોયું કે મારા પતિની આ પરિસ્થિતિ, આ ગામમાં અપમાન, હું આપઘાત કરી લઉં.
તુકારામ ગધેડા પરથી ઉતર્યા, એમના પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું કાંઈ ખોટું થયું નથી, અંદર આવો. ઘરમાં અંદર ગયા, ગામના લોકો બધા પાછા ગયા. એના પત્ની કે તમારું આ અપમાન મારાથી સહન નહીં થાય, હું આપઘાત કરી નાખું. તુકારામ કે આમાં આપઘાત કરવા જેવી કોઈ વાત નથી. આપણે જ્યારે લગ્ન કર્યા 18 વર્ષ પહેલાં, ત્યારે આપણે ગરીબ હતા, ત્યારે આપણું ફૂલેકું નીકળ્યું નહોતું, આજે ગામવાળાએ કાઢ્યું, આટલું જ સમજવાનું છે. એટીટ્યુડ મેટર્સ, સિચ્યુએશન મે પ્રોપ અપ. પરિસ્થિતિ તો ગમે તે ઊભી થાય, અભિગમ, તમે વિચારધારા શું રાખો છો. અગેન આઈ રિપીટ, વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાવ યુ ટેક ઇટ ઇઝ 90%. તમારા જીવનમાં જે કંઈ બને છે ને એની ઇમ્પેક્ટ 10% જ છે. તમે એને કેવી રીતે જીવનમાં સ્વીકારો છો એની ઇમ્પેક્ટ 90% છે. તુકારામે બીજી વાત કરી કે આપણે ગરીબ છીએ, લગભગ છેલ્લા અઠવાડિયાથી શાક ખાધું નથી, રોટલો ને છાસ જ ખાઈએ છીએ, તો આ હાર રાખ. 7 દિવસ સુધી આપણે રીંગણાનું શાક કરશું, 1 દિવસ શાક ને 1 દિવસ ભરેલા રીંગણા કરશું, જમશું. ત્રીજી વાત, 6 મહિનાથી વાળ કપાવ્યા નથી, આ લોકોએ વાળ કાપી આપ્યા. ચોથી વાત, ચૂનો લગાડી આપ્યો, ખોળો નહીં થાય. આમાં કાંઈ ખોટું થયું જ નથી, બધું સાચું જ થયું છે, સવળું જ થયું છે. આનંદ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સક્સેસ એન્ડ ધ બિગેસ્ટ સક્સેસ. જીવનની મોટામાં મોટી સિદ્ધિ શું છે અને અગત્યમાં અગત્યની સિદ્ધિ શું છે, કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા જીવનનો આનંદ ઓછો ન થાય ને, એ તમારા જીવનની મોટી સિદ્ધિ છે. બાકી આપણે બધાનું વગર દિવેલ પીધેલે દિવસમાં 10 વખત. બધા અત્યારે હસ્યા એટલે આ પેલું થતું તો હશે. વગર દિવેલ પીધે 10 વખત આપણું દિવેલ પીધેલું મોડું થઈ જાય છે, કારણ કે આપણું મન અત્યંત વીક છે. આપણું મન છે અત્યંત નિર્બળ છે. ઇટ ઇઝ વીક, ઇટ ઇઝ મીન એન્ડ ઇટ ઇઝ ચીપ. પછી આપણે એકેડેમિકલી ગમે તેટલા ક્વોલિફાઈડ હોઈએ, 5-10-15 હજાર કરોડના વહીવટ કરતા હોઈએ, પણ મનથી આપણે બધા જ બહુ જ નિર્બળ છીએ. તમને કોક આવીને કે ને, ખબર પડી એક વાતની, સૌથી ડેન્જરસ શબ્દ આ છે. ખબર પડી એક વાતની, તમે કહો શું, ખરેખર ખબર નથી. પેલો વ્યક્તિ પણ જરા વાતાવરણ જમાવે. સાચી છે ને વાત, ખરેખર ખબર નથી. તમે કહો ના, ખરેખર ખબર નથી. તારા વિશે પેલો આવું બોલતો હતો અને આ વાત આપણા બધાના જીવનમાં 5-10-15-25 વખત બની હશે. એક પણ વાત આમાંની એક પણ વાર ન માની હોય એ આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી નહીં થાય. 2000 જણા બેઠા છે, આપણે માની લઈએ છીએ કે આને વાત કરી જશે એટલે તરત પ્રશ્ન પૂછે, પછી શું બોલ્યો. બીજો પ્રશ્ન પૂછે, કોણ કોણ હતું, કોણ કોણ શું બોલ્યું. મીન, ચીપ એન્ડ વીક, આ 3 શબ્દ આપણા મનને લાગુ પડે છે. પણ એ વખતે અભિગમ, એટીટ્યુડ શું રાખવાનો છે, મને જ્યારે મોઢે આવીને વાત કરશે ત્યારે જોઈ લેશું. બહુ જ મોટી 20-25 વર્ષની મિત્રતા, 40-40 વર્ષના ધંધાકીય સંબંધો તને ખબર પડી એમાં તૂટી ગયા છે, એટલા બધા આપણા અભિગમમાં આપણે કાચા છીએ. શંકા પેસી જાય મનમાં, ક્યારેય આવી રીતની વાત માનવી નહીં. અભિગમ હંમેશા એવો રાખો કે પ્રત્યક્ષ હું આ વાત જાણીશ, એસ્પેશિયલી ધ નેગેટિવ ટોક, ત્યારે જ એ વાત માનવી. કદાચ મોઢામોઢ કોઈ વાત કરે, કોઈ તમારું મોઢામોઢ અપમાન કરે, એટીટ્યુડ શું રાખવાનો. એ વખતે જો સ્થિરતા અને ધીરજ રહે એ અભિગમ છે. પ્રમુખ સ્વામી મહારાજના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ થયા છે. પ્રમુખ સ્વામી મહારાજને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, કેનિયાની પાર્લામેન્ટમાં થયું છે, અમેરિકાના 40 શહેરોની કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને મળેલી છે. ભવ્ય સન્માનો એમના થયા છે. અને કોઈ અજ્ઞાત લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના મોઢામોઢ અપમાન પણ કર્યા છે.
એ બંને પરિસ્થિતિમાં મારા વડીલ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે, એમના અભિગમો જોયા છે. જ્યારે કોઈએ વખાણ કર્યા ત્યારે કોઈ દિવસે ફૂલાઈ નથી ગયા, અને જ્યારે એમનું અપમાન થયું ત્યારે કોઈ દિવસે કર્મય નથી ગયા. સ્થિત પ્રજ્ઞ પુરુષ એ અભિગમ છે. તમારા વખાણ થાય એ વખતે તમારો અભિગમ માનનો હોય અને ફૂલાઈ જાઓ તો 100% રિવર્સ સ્વિંગમાં જ્યારે અપમાન થશે ત્યારે એ જ અભિગમ તમને મૂર્છાવી નાખશે, તમને કરમાઈ જશો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનના અનુભવ પરથી એક સરસ અમૃત સમાન ઉપદેશ આપણને આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે, કોક તમને કે તમે ગધેડા જેવા છો. આ સભામાં કોઈને મેં ઉભા કરીને કીધું કે તમે તો ગધેડા જેવા છો, તમને કેવું લાગે? સ્થિરતા આવી ગઈ. હા, હું નહીં કોઈને કહું તમે ગધેડા જેવા છો, તમને કોઈ કે? પ્રમુખ સ્વામી મહારાજ સુંદર અભિગમ શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈ તમને એમ કે તમે ગધેડા જેવા છો, ત્યારે જરા 2-5 સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારું કે મારે ધોળું ચામડું છે, મારે 4 પગ છે, મારે પૂંછડું છે, મારે લાંબા કાન છે? નથી, તો હું ગધેડો નથી, આટલું જ વિચારવાનું છે. બીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપે છે, કોઈ તમને કે તમે ગધેડા જેવા છો, હું તમારી સામે આંગળી ચીંધી અને તમને કોક XYZ નામથી બોલાવું. જિજ્ઞેશ, તમારા સામે આંગળી ચીંધી તમે કહો કે હાર્દિક અહીંયા આવો, તમે શું કહો? શું કહો? હું આ વ્યક્તિ નથી એમ તમે કહો ને. હું તમારી સામે જોઈને કહું અલ્પેશ જરા અહીંયા આવો ને, તો તમે શું કહેશો? બસ, તો કોક જ્યારે તમને એમ કે હું ગધેડા, હું માણસ છું, હું ગધેડો નથી, આટલું જ વિચારવાનું છે. ત્રીજો અભિગમ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે, કોક વ્યક્તિ તમને કોઈ ચીજ આપે, તમે લો નહીં તો એ ક્યાં રહે? એની પાસે રહે, કાં તો વચ્ચે પડે. કોઈ તમને કે ગધેડા જેવો, શું કામ લો છો? ભલે ને એની પાસે રહ્યું. સ્ટેબિલિટી, સ્થિરતા, આ બહુ જ મોટી વાત છે. તો આ જે અભિગમ છે ને, એ વ્યવસાયિક જીવનની પહેલા આપણે વાત કરી, પછી આ વ્યક્તિગત જીવનમાં એ સ્થિરતા આપી શકે છે, એ ધીરજ આપી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજનું જ્યારે કોઈ વ્યક્તિએ હળાહળ અપમાન કર્યું હોય, મુંબઈમાં તો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 102 ડિગ્રી તાવ હતો અને કેબિનેટ મિનિસ્ટર, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા, એમણે 1 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજનું ઘોર અપમાન મોઢામોઢ કર્યું. આજે કદાચ પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર નથી એટલે એનું નામ દેવા વાંધો નહીં, યોગેન્દ્ર મકવાણા, જે એક વખતના એક બહુ જ મોટી પોલિટિકલ પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર હતા અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવવાનો મુખ્ય મુદ્દો એ હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો, તમે ભણેલા ગણેલા એન્જિનિયર ડોક્ટરોને સાધુ બનાવો છો, તો સમાજમાં એન્જિનિયર્સ અને ડોક્ટર્સની ખોટ પડશે. યુ આર ડુઈંગ અ રોંગ જોબ, પ્રમુખ સ્વામી તમે ખોટું કામ કરો છો. આ મુદ્દા ઉપર એમણે પ્રમુખ સ્વામી મહારાજને 1 કલાક સુધી મોઢામોઢ ખખડાવ્યા. 102 ડિગ્રી તાવ, તમે કદાચ તમારી ઉઘરાણી બાકી હોય ને કોકના ઘરે જાઓ ને 102 ડિગ્રી તાવ હોય ને તો તમે પાછા આવો, કે માણસને 102 ડિગ્રી તાવ છે ને અત્યારે ક્યાં બીજી વાત કરવી, એટલી તો માણસા અને ખાનદાની કોઈ પણ વ્યક્તિમાં હોય. એ ચૂકીને એ વ્યક્તિએ પ્રમુખ સ્વામીનું આટલું અપમાન કર્યું. એકવાર બોલી લીધું, તમે કોઈ વ્યક્તિ તમને ખખડાવતો અને કંઈ બોલો નહીં ને એટલે બીજી વાર આખી સ્ટોરી રિપીટ કરે કે આને કેમ કંઈ અસર નથી થતી. પછી એમને બોલવાનું પૂરું થયું એટલે પ્રમુખ સ્વામી મહારાજ આમ ઘડિયાળ સામે જોયું, રાત્રે લગભગ 8:30 સમય થયેલો. પ્રમુખ સ્વામી મહારાજની સાથે હંમેશા વિચરણ કરતા અમારા વડીલ સંત પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી બાજુમાં હતા. એમણે આ વ્યક્તિને અટકાવવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો, પ્રમુખ સ્વામી મહારાજે એમને અટકાવ્યા કે એમને જે બોલવું હોય તમે બોલી લેવા દો. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, સાહેબને જમાડીને મોકલજો. એન્ડ ફિનિશ, ચેપ્ટર એન્ડ્સ. આપણા જીવનમાં એવું બને છે કે કોઈ વ્યક્તિ આપણું અપમાન કર્યું હોય ને, એ વ્યક્તિ તો એકવાર અપમાન કરીને જતી રહે છે, પછી એ જ શબ્દો અને એ જ વિચારના આધારે આપણે આપણું અપમાન 100 વખત કરીએ છીએ. એ જ વિચાર અને એ જ દ્રશ્યને યાદ રાખીને આપણે ખુદ એ શબ્દો વારે વારે વાગોડીને આપણું પોતાનું અપમાન 100 વખત કરીએ છીએ. હા કે ના? તો આપણે મૂરખ ઠર્યા કે નહીં? અભિગમ પ્રમુખ સ્વામી મહારાજનો અપનાવવાનો છે. કર્ટેન્સ,
ફ્લેટ કર્ટન્સ. પૂરી થઈ ગઈ એક વાત. આટલા વીક મીન અને ચીપ માઇન્ડમાંથી આપણે અહીંયા અભિગમના સેતુ દ્વારા પહોંચવાનું છે. તો આ વ્યક્તિગત જીવનના અમુક અમુક અભિગમો છે. તમારા જીવનમાં મનગમતી વ્યક્તિ આવી અથવા મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, બહુ મોટો પ્રશ્ન છે ને. દુનિયામાં 40% સુસાઇડ આના લીધે થાય છે. કારણ કે એક વ્યક્તિ માની લેતી હોય છે કે જે વ્યક્તિ એને ગમી ગઈ એ વ્યક્તિ મારી માટે જ સર્જાણી છે. એ પાછલો ભાગ ખોટો છે. તને જે વ્યક્તિ ગમી જાય એ વ્યક્તિ તારી માટે જ સર્જાણી છે, એ જરા વિભાગ પાછલો ખોટો છે. પણ વી સ્ટાર્ટ બિલીવિંગ ઇટ. એના લીધે કેટલા બધા મોટા પ્રશ્નો થાય છે, મર્ડર્સ થાય છે. થાય છે ને. મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, પ્રારબ્ધનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે. વાય આર યુ ગેટિંગ ડિસ્ટર્બ? કોઈ પણ પરિસ્થિતિમાં આપણી માનસિક સ્થિરતા અને આંતરિક આનંદ આ બે વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચવી જોઈએ નહીં. એ અભિગમ આપણે મુખ્ય શીખવાનો છે. ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. થઈ ગયું એ થઈ ગયું, પાછું એ પાછું એ રિવર્સ થતું નથી. તમે ગમે ત્યાં જાવ તોય, ચંદ્ર ઉપર જાવ તો પણ એ ફરી વખત એ વસ્તુ આપણા મન પ્રમાણે થતી નથી. આવી પરિસ્થિતિમાં એટલે કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી તો પણ અભિગમ એટલો જ રાખવાનો છે. પ્રયત્ન આપણા તરફથી 2-3 વખત થાય, જોડાણ થાય. પણ કદાચ ના થયું તો એને કહેવાનું કે ભગવાન તારું સારું કરે, તારી ખૂબ પ્રગતિ થાય. ગીવ હિમ અ બિગ હેન્ડ, અ બિગ બાય, ટર્ન અરાઉન્ડ યોર હેડ એન્ડ ડિલીટ ઇઝ નંબર ફ્રોમ ધ મોબાઈલ. સિમ્પલ. એને શુભેચ્છા પાઠવવાની, એનું સારું થાય એવી એકવાર પ્રાર્થના કરી લેવાની 2-3 વખત જોડાણના પ્રયત્ન પછી, પછી ગોળ ફરી જવાનું અને મોબાઈલમાંથી ડિલીટ નંબર કરી નાખવાનો. એટલે શું, ફરી વખત સ્ક્રોલમાં પાછો એ નંબર આવે નહીં અને આવે ને પાછું દુઃખ આવે. યુ ટ્રાઈડ યોર બેસ્ટ, ઇટ ડીડ નોટ હેપન, એક્સેપ્ટ ઇટ, ડોન્ટ ગેટ ડિસ્ટર્બ. કે જીવન તો આપણે જીવવાનું છે ને. તો વ્યક્તિગત જીવનમાં જ્યારે આવા પ્રશ્નો આવે, સંબંધોના પ્રશ્નો આવે, ત્યારે બહુ જ ફર્મ દ્રઢતાપૂર્વકનો અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે. નહીં તો આંતરિક દુઃખમાંથી વ્યક્તિ બહાર જ ના આવી શકે. આપણા સ્વજન કોઈ મૃત્યુ પામે, નાની ઉંમરે મૃત્યુ પામે, તમારા છોકરાને હાવર્ડમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એડમિશન મળે, MBA થાય, $1,00,000 પગાર અમેરિકામાં ચાલુ થાય, 6 મહિના પછી કાર એક્સિડન્ટમાં એનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે સુંદર એક અભિગમ શીખવાડે છે અને એ અભિગમથી ઘણા બધાના જીવનમાં આ પ્રકારના પ્રસંગો બન્યા તો સ્થિર રહી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે કે હાર્વર્ડમાં એડમિશન મળ્યું એ પણ ભગવાનની ઈચ્છા. એ છોકરો ગ્રેજ્યુએટ થઈને વન્ડરફુલ સેલરી અને ગુડ જોબ, ગોડ્સ વિશ. અને કદાચ એ છોકરો નાની ઉંમરે મૃત્યુ પામ્યો, ભગવાનની ઈચ્છા સમજજો. કારણ કે ના સમજો તમે બીજું કરી શું લેવાના. દેશી ભાષામાં શું કહે છે, લે થાય કર લે, લે તો શું થવાનું, શું છે, થઈ શું શકવાનું છે, આપણાથી કશું જ નથી થઈ શકવાનું. તો એ વખતે આવા સ્પષ્ટ અને ખૂબ દ્રઢતાપૂર્વકના અભિગમ અમુક દ્રઢ કરીને રાખવા જ જોઈએ. અને અભિગમ ક્યારે દ્રઢ થાય કે તમે 10 પ્રકારના દુઃખ એક ચિઠ્ઠીમાં લખી રાખો, એમાંથી 2 તો બધાને આવે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? 10 પ્રકારના દુઃખ લખી રાખવાના. 35 વર્ષની ઉંમરે પત્નીને કેન્સર, 22 વર્ષનો છોકરો રોડ એક્સિડન્ટમાં ધામમાં ગયો, તમારો 500 કરોડનો બિઝનેસ રાતોરાત પ્રશ્નમાં આવી ગયો અને ઘણી મોટી ઉપાધિ ઊભી થઈ, ઘણી મોટી ખોટ આવી ગઈ. આવા 10 જીવનના મેજર દુઃખ લખી રાખવાના, આંખ બંધ કરીને 2 ટીક કરવાના, બધાને આવે છે. પછી એમાં રડવાનું શું, હા કે ના? એવરીબડી હેઝ ટુ પાસ થ્રુ, નો બડી હેઝ રીચ્ડ હેવન. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો બડી હેઝ રીચ્ડ હેવન વિધાઉટ પાસિંગ થ્રુ હેલ. નરકમાંથી પાસ થયા વગર કોઈ સ્વર્ગમાં પહોંચ્યો જ નથી.
You talk of Sachin Tendulkar, you talk of Ratan Tata, you talk of Mukesh Ambani, you talk of Bill Gates, you talk of Warren Buffett. Badhaj amati pasar thaya chhe. To pachi khisama be hirani padiki wala pan pasar thaya. Ane office ma hirana dagla wala pan pasar thaya. E jivan no ek kram chhe. Swikari levano. Anything in life is 40 plus 30 plus 20 plus 20. A sanatan siddhant. Kadach aajna pravachan ma biji koi vaat tamne yaad na rahe. To aa yaad rakhjo ke jivan, jivan na prasango, ghatnao, jivan ma sambandho, e bada 40, 30, 20 ane 10 ach chhe. Tamara mobile ma jetla mobile numbers fit karela se maathi 40% jode tamara lifetime sara sambandho rahe. Tamara vicharela kaam 40% sara thashe. In work and relationship, out of all that you have, 40% goes perfect. 40% perfect jai. Bija 30%. Ane su keche 40, 30, 20, 10 no niyam. The rule of 40, 30, 20, 10. 40% baddhu saru chale sambandho ma ane vyavhar ma. Another 30%, you have to put a lot of effort to get it go. તમારે ખૂબ પ્રયત્ન કરવો પડે, ખૂબ પુરુષાર્થ મૂકવો પડે, મનગમતું મૂકવું પડે, બધા જ રિસોર્સિસ કામે લગાડવા પડે, ત્યારે કંઈક સંબંધમાં ને કામમાં થોડાક ધક્કા વાગે ને આગળ જાય. 30% સંબંધો ને કામ એમાં રહેલા છે. કેટલા ટકા થયા? 70. બીજા 20% કામ જીવનના ને 20% સંબંધો બગડવા માટે જ સર્જાય છે. ઇટ ઇઝ એન ઇટર્નલ ટ્રુથ, એક્સેપ્ટ ઇટ. આ સનાતન સત્ય છે પૃથ્વી ઉપર. જીવનમાં કેળવાયેલા 20% સંબંધો અને 20% નિર્ણય કરેલા કામો બગડે જ છે, બગડવા માટે જ સર્જાયેલા છે. એટલે કોઈ સંબંધ બગાડે તો 2-3 વખત પ્રયત્ન કરી લેવો, સંબંધો ના સુધરે તો એના 20% કેટેગરીમાં મૂકી દેવો. એટલે શું ચિંતા ના રહે, અભિગમ. સ્ટ્રેસ એ ના રહે, અભિગમ. કેટલા ટકા થાય? 90. હવે 10% મજા આવે એવું છે કે નહીં? ઇંતેજારી છે ને. હવે 10% કામ અને 10% સંબંધો એ જીવનમાં કામ ખોટ આપવા માટે સર્જાયેલા છે અને સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા સર્જાયેલા છે. અનુભવ છે? અનુભવ હોય તો હાથ ઊંચો કરો. હા, બધાને અનુભવ છે. દરેક વ્યક્તિના જીવનમાં નિર્ણય કરેલા 10% કામ, એટલે જેટલા કામ નક્કી કરે એમાંથી 10% અને જેટલા સંબંધો બાંધે એમાંના 10%, એ 10% કામ તમને ખોટ લાવવા માટે, એકચ્યુઅલી તમે એમાં પ્રોફિટ જોતા હતા પણ લોસ આવી જાય, એ ખોટ લાવવા માટે સર્જાયેલા છે. અને ટોટલ સંબંધોમાંથી 10% સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા સર્જાયેલા છે. દે વે ક્રિએટેડ to create enmity. Jigar jaan mitra jaani dushman bani jaye. Ha ke na? Khokharo king kha padho chho na? Anubhav chhe j. This is the rule of 40, 30, 20, 10. A kaido chhe prithvi upar 40, 30, 20, 10 no. A kaido jaani rakhyo hoy. Ani samaj prapt kari lidhi hoy. Ane pachi ene swikari lidho hoy. To e je abhigam bandhaye. એમાં કોઈ દિવસ કામમાં ખોટ જાય, કામ બગડે કે ઓછો લાભ થાય, અથવા સંબંધો ઓછા બગડે, વધારે બગડે, અથવા સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થાય, ત્યારે છેલ્લા 20 અને 10% વિચારી લેવું કે 7 અબજની વસ્તી બધી આમાંથી પસાર થાય છે. ધ રૂલ ઓફ 40, રૂલ ઓફ 40, 10. આ નિયમ અહીં રાખીને જજો. 40, 30, 20, 10 નો કાયદો પૃથ્વી ઉપર લાગુ પડે જ છે. મુખ્ય જે બે વિભાગ છે, કામ અને સંબંધો. તો એ અભિગમ, આ વિચારધારા જો સ્પષ્ટ હોય તો દુઃખ ના થાય, તણાવ ના આવે, સ્થિરતાથી રહી શકાય, ધીરજ રહે, એ બહુ જ મોટી વાત છે. એટલે આ અભિગમો જીવનમાં એક દ્રષ્ટિકોણ, એક અભિગમ એ પણ કેળવવાનો છે. હું પ્રયત્ન કરીશ, હું શ્રદ્ધા રાખીશ તો
તો કોઈ પણ કામ અઘરું નથી, દરેક કામ થઈ શકે છે. એક બહુ જ સારો અભિગમ છે. ઇફ આઈ ડિસાઈડ, ઇફ આઈ પુટ ઇન માય એફર્ટ્સ, ઇફ આઈ પુટ ઇન માય રિસોર્સિસ, એની વર્ક આઈ કેન ડૂ, આઈ વિલ ડૂ. આઈ વિલ ડૂ ઇટ, આઈ વિલ મેક ઇટ હેપન. હું આ કામ કરીશ અને હું આ કામમાંથી પરિણામ પ્રાપ્ત કરીશ. એ અભિગમ રાખો. મેં તમને આ પ્રથમ ભાગમાં, અભિગમ પ્રવચનના પ્રથમ ભાગમાં એક સ્પષ્ટ ચિતાર આપી દીધો. વ્યક્તિગત જીવન, કાર્યલક્ષી જીવન અને વ્યવસાયિક જીવનમાં આ અભિગમો બહુ સ્પષ્ટ રાખવા. હવે અભિગમો કેવી રીતે આપણને ફાયદારૂપ છે એ આપણે સમજીએ. તો આ અભિગમ કાર્યમાં રાખવાનો. 1983 કપિલ દેવ વર્લ્ડ કપ જીતીને આવેલા, પહેલી વખત ભારતને વર્લ્ડ કપ મળ્યો. અને એ વર્લ્ડ કપ જ્યારે કપિલ દેવ ભારતમાં લઈને આવ્યા, જય જયકાર થઈ ગયો ભારતમાં. વેસ્ટ ઇન્ડિઝ ટીમને તો, એ વખતે તો વેસ્ટ ઇન્ડિઝની એ ટીમ, એમને તો સૂતેલા સિંહને વાંદરો લાફ્યો મારી ગયો એવું થઈ ગયેલું. કારણ કે ત્યાં સુધી ભારતમાં ટૂર માટે વેસ્ટ ઇન્ડિઝની એ ટીમ તો આવતી જ નથી, બી ટીમ આવતી હતી. ત્યાંની રણજી ટ્રોફીની ચેમ્પિયન બનેલી ટીમ હોય ને એને જ ઇન્ડિયા મોકલતા હતા, કારણ કે આપણી કક્ષા જ નહોતી એ લોકોની એ ટીમ સામે રમવા માટે. 1974-75 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતી, 1979 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતી, 1983 વર્લ્ડ કપમાં પણ ફાઇનલમાં આવી ગયા. એને એમ કે ઇન્ડિયા તો મચ્છર છે, કચરી નાખીશું. ઇન્ડિયા 183 ઓલ આઉટ અને વેસ્ટ ઇન્ડિઝ બેટિંગમાં આવ્યું. ઓવર કોન્ફિડન્સ, વિચ ઇઝ અ રોંગ એટીટ્યુડ. કાર્યમાં ઓવર કોન્ફિડન્સ આવે એ બહુ જ ખોટો અભિગમ છે. વિવ રિચર્ડ્સ બેટિંગ કરવા આવ્યા, 10 બોલમાં 8 ચોક્કા. એટલે એમ થયું કે હવે તો આ એકલો જ મેચ જીતાડી જશે. કારણ કે 1979 વર્લ્ડ કપ ફાઇનલમાં વિવ રિચર્ડ્સ 138 નોટ આઉટ. હવે વેસ્ટ ઇન્ડિઝની પાવરફુલ ટીમ, એ 139 ઓલ આઉટ થઈ ગઈ. તાત્કાલિક વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયા બીસીસીઆઈનો સંપર્ક કર્યો કે અમારે 6 ટેસ્ટ અને 6 વન ડે રમવા માટે આવવું છે. ક્યારે? આવતા અઠવાડિયે. દુનિયાને દેખાડવું છે કે રિયલ વર્લ્ડ કપ વર્લ્ડ ચેમ્પિયન્સ કોણ છે. આ તો બાય ફ્લુક જીતી ગયું ઇન્ડિયા, બાકી બને નહીં આવું. અને ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ આવી અને પાવરફુલ એ ટીમ આવી. ગાર્ડન ગ્રીનેશ, ડેઝમન હેઇન્સ, વિવ રિચર્ડસન, રિચી રિચર્ડસન, જેફ ડુજોન, મેલ્કમ માર્શલ, ક્લાઇવ લોઇડ, એન્ડી રોબર્ટ્સ, મેલ્કમ માર્શલ, કોલિન ક્રોફ્ટ, 11 બોલી ગયો. 11 ખેલાડીઓ ઇન્ડિયા આવ્યા. અને ક્લાઇવ લોઇડની પોલિસી હતી 6 બેટ્સમેન 1 વિકેટ કીપર એન્ડ 4 બોલર્સ, કોઈ સ્પિનર નહીં, કોઈ ઓલરાઉન્ડર નહીં. 4-4 બોલર સવારની પહેલી ડિલિવરી અને સાંજની 90 ઓવરની 6ઠી ડિલિવરી, 145 કિલોમીટર્સ પર આવર પડવી જોઈએ. બેટ્સમેન ત્રાસી જવા જોઈએ. આ એટીટ્યુડ એમને રાખેલો કે જ્યારે તમે કામ કરો ને ત્યારે એવું કામ કરો કે કામ શરમાય, એવું કામ કરો કે સાથેના બધા થાકી જાય. પ્રમુખ સ્વામી મહારાજ અમને 100 સંતો અને 55,000 સ્વયંસેવકોને થકવી દીધા, બોલો. એવા પ્રોજેક્ટ કર્યા, એવા મંદિરો કર્યા, હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજો એવી બનાવી, એવા મોટા મોટા ઉત્સવ સમય ઉજવ્યા. અને વિચાર તો કરો, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનનો મોટામાં મોટો પ્રોજેક્ટ 95 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં બેઠા બેઠા અમેરિકામાં 235 એકર ઉપર દિલ્હી જેવું મોટું અક્ષરધામ. શું હિંમતથી કામ! પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી જો એક વસ્તુ શીખવી હોય તો કાર્ય પ્રત્યેનો આ અભિગમ, ડેરિંગ, જબરજસ્ત ડેરિંગ. બાકી ચાણસદ જેવા નાના ગામડામાં 5 ધોરણ ભણેલો એક વ્યક્તિ, એ બિલ ક્લિન્ટનની આંખમાં આંખ નાખીને વાત કરે, એ ટોની બ્લેરની આંખમાં આંખ નાખીને વાત કરે, ગળામાંથી માળા કાઢીને બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાને હાથમાં આપે, એ કેટલો એટીટ્યુડ ટુ વર્ક એન્ડ ડેરિંગ ટુ વર્ક. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવી, 6 વન ડે રમી, 6-6 વન ડે ઇન્ડિયા હારી, 6-0, વ્હાઇટ વોશ. ટેસ્ટ મેચ શરૂ થઈ કાનપુરમાં, પહેલી ટેસ્ટ 3.5 દિવસમાં પૂરી. ઇન્ડિયાને ઇનિંગ્સ ડિફીટ, ઇનિંગ્સ અને 250 રનથી ડિફીટ.
સખત પ્રેસમાં ક્રિટિસિઝમ આવી, બધાની ટીકા થઈ કે આ વર્લ્ડ કપ ચેમ્પિયન્સ હમણાં 15 દિવસ પહેલા વર્લ્ડ કપ લઈને આવ્યા, એમની આ હાલત. કાઉન્સેલિંગ શરૂ થયું, પંપ. એમાં પહેલા સુનિલ ગવાસ્કરને બોલાવ્યા, એમને એક જ વાક્ય કહેવામાં આવ્યું, તમારો અભિગમ બદલો. તમે એમ માનો છો કે મેલ્કમ માર્શલ, એન્ડી રોબર્ટ્સ, કોલિન ક્રોફ્ટ, જિયોલ ગાર્નર આટલા પેસ બોલર્સ છે એ વર્લ્ડ ક્લાસ બોલર્સ છે, તો તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો. તમારામાં પણ દૈવત છે. અને મેલ્કમ માર્શલ તો એજ ઓફ ધ ક્રીઝ રાઉન્ડ ધ વિકેટ નાખે, સ્લેન્ટિંગ ડિલિવરીઝ નાખતા હતા, અને અમ્પાયરની પાછળ જ દોડે, રાઉન્ડ ધ વિકેટ દોડે ને ત્યારે છેલ્લા સમય અમ્પાયરની બહાર, પાછળથી બહાર નીકળે. એટલે બેટ્સમેનને આમ જોવું પડે કે આમ ક્યાં પહોંચ્યો, ક્યાં. અને પહેલી ટેસ્ટ કાનપુરની થઈ, એમાં એક પણ ફોર મેલ્કમ માર્શલને કોઈ ઇન્ડિયન બેટ્સમેન મારી નહોતા શક્યા. એનો જમાનો હતો, ભૂલથી કટ વાગીને થર્ડ સ્લીપ ઉપરથી ગયું એવું નહોતું. એવી પરિસ્થિતિમાં ગવાસ્કરનો એટીટ્યુડ કે તમે ઓપનિંગ બેટ્સમેન છો, તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો, તમારો અભિગમ જો તૂટશે ને તો બાકીની આખી ટીમનું મોરલ તૂટી જશે, કોન્ફિડન્સ તૂટી જશે. મોરલ અને કોન્ફિડન્સ ન તૂટવા દેવું, દેટ ઇઝ એટીટ્યુડ. તમે એવો અભિગમ રાખો તમારું મોરલ અને કોન્ફિડન્સ તૂટે નહીં. તો કે હું શું કરું, અભિગમ બદલો. યુ આર અ ડિફેન્સિવ બેટ્સમેન, નાઉ બીકમ એન અટેકિંગ બેટ્સમેન. તમે ટેસ્ટ મેચ રમો છો એવું તમે ન માનો, તમે વન ડે ઇન્ટરનેશનલ જ રમો છો. યુ અટેક માર્શલ ફ્રોમ બોલ વન, પહેલા જ બોલથી માર્શલને તમે અટેક ચાલુ કરો. માર્શલનું મોરલ તોડો એટલે એનું બધાનું મોરલ તૂટશે, અને જો એ તમારું મોરલ તૂટશે તો અહીંયા બધાનું તૂટશે. એટલે હવે ફાઇટ કોના વચ્ચે શરૂ થઈ? બેઝિકલી બે બાજુ 11-11 પ્લેયર્સ હતા, પણ ઇટ વોઝ બિટવીન સુનિલ ગવાસ્કર એન્ડ મેલ્કમ માર્શલ. અને ફિરોઝ શાહ કોટલા દિલ્હી ઉપર સેકન્ડ ટેસ્ટ શરૂ થઈ, વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતી, ઇન્ડિયાને બેટિંગમાં મોકલ્યું, નક્કી કરેલું સાંજ સુધીમાં 8 વિકેટ તો 125 રનમાં પાડી દેશું. સુનિલ ગવાસ્કરે ક્રીઝ લીધી, મેલ્કમ માર્શલે બોલ હાથમાં લીધો, અને આખું ભારત જોઈ રહેલું. ગવાસ્કરે એટીટ્યુડ બદલી નાખ્યો હતો, અટેકિંગ એટીટ્યુડ, ડિફેન્સિવ એટીટ્યુડ કરતા અટેકિંગ એટીટ્યુડ. વ્યવસાયમાં આ ધ્યાન રાખો, ડિફેન્સિવમાંથી અટેકિંગ એટીટ્યુડ શરૂ કર્યો. અને માર્શલને પહેલી જ ઓવરમાં ગવાસ્કરે 4 ચોક્કા માર્યા, 4 ફોર્સ, કારણ કે તો સ્ટ્રેટ બેટના બહુ પરફેક્ટ પ્લેયર હતા. ગવાસ્કરે એમની જિંદગીમાં 10-1 વખત સ્ટ્રેટ શોટમાં સામેનું મિડલ સ્ટમ્પ પાડી દીધું છે, એટલું પરફેક્ટ સ્ટ્રેટ બેટ સાથે રમતા હતા. અને ગવાસ્કરે લંચ પહેલા સેન્ચુરી કરી, 107 નોટ આઉટ. આખી ટીમનું મોરલ બુસ્ટ થયું. એક વ્યક્તિના અભિગમ બદલાય એટલે એની સાથેના ટીમ બધાનું મોરલ કોન્ફિડન્સ બુસ્ટ થાય છે. આ એટીટ્યુડનો લાભ. 6 માંથી બીજી 3 ટેસ્ટ ભારત હારી, પણ બીજી 3 ટેસ્ટ જે બચાવી શકી એ ગવાસ્કરના એટીટ્યુડ ઉપર. પછી તો ચેન્નાઈમાં ચપોક ઉપર પણ 236 નોટ આઉટ રહેલા. એટીટ્યુડ બદલાણો, અભિગમ બદલાણો, પરિણામ બદલાણો. અભિગમ બદલાણો તો બોલો, પરિણામ બદલાણો. અભિગમ બદલાય તો પરિણામ બદલાય જ, પરિસ્થિતિ તો કદાચ એની એ જ રહે. ગવાસ્કર પણ એના એ જ હતા, મેલ્કમ માર્શલ એન્ડ ટીમ પણ એની એ જ હતી, પરિસ્થિતિ એની એ જ હતી. અભિગમ બદલાણો એટલે પરિણામ બદલાણો. યુ કેન ચેન્જ ધ રિઝલ્ટ ઇવન વિથ ધ સેમ સિચ્યુએશન ઇફ યુ ચેન્જ ધ એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સિચ્યુએશન. પરિસ્થિતિ એની એ જ હોય, પણ તમે તમારો અભિગમ બદલો એટલે પરિણામ બદલાય જ, પોઝિટિવ આવે જ. વર્ષો પછી મેલ્કમ માર્શલ જ્યારે પહેલી ઓવરમાં જ્યારે એમણે 4 ચોક્કા માર્યા, ત્યારે 2 કેડ ઉપર હાથ મૂકીને ક્રીઝની વચ્ચોવચ્ચ મેલ્કમ માર્શલ ઉભા રહીને ગવાસ્કર સામે આમ જોયું અને સ્માઇલ આપી. એ સ્માઇલનું વર્ણન કરતા વર્ષો પછી પોતાના જીવન ચરિત્રમાં મેલ્કમ માર્શલે લખ્યું કે આઈ કેમ ટુ નો દેટ ધ રિયલ ગવાસ્કર ઇઝ આઉટ, બહાર આવ્યો છે. મને એ વખતે ખબર પડી કે આમાં જે આવડત, જે કળા છે ને ગવાસ્કરની, એ આજે બહાર આવી. મને બીજું વાક્ય એમણે બહુ સરસ લખ્યું છે, જે સ્ટ્રેટ બેટ સાથે ગવાસ્કર રમતા હતા, ઇટ ઇઝ ઇઝી ટુ સ્ટીલ ધ તાજમહેલ ફ્રોમ ઇન્ડિયા ધેન ટુ ગેટ એન LBW ડિસિઝન અગેન્સ્ટ ગવાસ્કર. ભારતમાંથી તાજમહેલ ચોરી જવો સહેલો છે, પણ ગવાસ્કરમાં LBW ડિસિઝન લેવું બહુ અઘરું છે. એટલા સ્ટ્રેટ બેટથી રમ્યા. અભિગમ, કળા ગવાસ્કર પાસે એ જ હતી, અનુભવ પણ એ જ હતો.
પણ પહેલી છ વનડે અને પહેલી ટેસ્ટમાં અભિગમ ડરમાં દબાઈ ગયેલો. મેલ્કમ માર્શલ ને એને ચાર ફાસ્ટ બોલર્સના પ્રતિભા નીચે એમની કળા દબાઈ ગયેલી. અભિગમ બદલાણો, એ કળા, એ દૈવત, એ અનુભવ, એ બહાર આવી ગયો અને પરિણામ આખું બદલી ગયું. યુ કેન ચેન્જ ધ રિઝલ્ટ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ. સિચ્યુએશન મે ઓર મે નોટ ચેન્જ, અભિગમથી આ લાભ. એની સામે જો અભિગમ તમારે ચાલશે, આ બહુ ભયાનક શબ્દો છે બધા ગુજરાતી ભાષાના, ચાલશે, થશે, કરશું, જોશું. લગભગ ઓફિસમાં બેઠા બેઠા આપણે 70% જવાબ તો આવા જ હોય છે ને ક્લાયન્ટને, ચાલશે, જોશું. સુનિલભાઈ બરોબર ને, તમે બહુ હસો છો એટલે આ હશે આ બધા અનુભવ નહીં. ચાલશે, જોશું, કરશું, જોઈ લેશું. આ અભિગમ બહુ ડેન્જરસ છે. નિષ્ણાતો એવું કહે છે કે તમારા જે કામ છે એમાંથી 98% કામ વિષયક નિર્ણયો એવા હોય છે કે તમે ઓન ધ સ્પોટ પ્રશ્ન પૂછાય કે પરિસ્થિતિ ઊભી થાય કે તમારી સામે એ પ્રોજેક્ટ લઈને આવે ત્યારે તમે ઓન ટેબલ ડિસિશન આપી શકો છો. ઓન ટેબલ ડિસિશન ઇઝ એટીટ્યુડ. ઓન ટેબલ ડિસિશન, તમે નિર્ણાયક તરીકે ખુરશી ઉપર બેઠા છો, કંપનીના માલિક છો. તમારા કામમાંના ટોટલમાંના 98% કામ એવા છે કે જેના નિર્ણય તમે ઓન ધ સ્પોટ આપી શકો છો. 2% કામ એવા હોય છે કે જેમાં તમારે ચર્ચા કરવી પડે, વિચારવું પડે. જે લોકો આ અભિગમને સમજ્યા છે અને 98% કામમાં ત્વરિત નિર્ણય આપ્યા છે એ લોકોની પ્રગતિ થઈ છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બાકી ચાલશે, કરશું, કાલે જોશું, કઈ ના હોય તો કે ચલને જોઈ લઈએ, પછી ચલને જોઈ લે નહીં, આ નિર્ણય અત્યારે થવો જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમણે શપથ લીધા ત્યારે સાથે એક બીજો શપથ પણ મનોમન લીધેલો જે એમણે ઘણા મહિનાઓ પછી જાહેર કર્યો. એટલે કે સાહજિક એક પ્રવચનમાં બોલ્યા કે મેં નક્કી કરેલું કે મારા ટેબલ ઉપર કોઈ પણ ફાઇલ 48 કલાકથી વધારે ના રહેવી જોઈએ. ધીસ ઇઝ એટીટ્યુડ. 98% નિર્ણયો તમે ત્વરિત લઈ જ શકો છો તો શું કામ કાલ ઉપર જવા દો છો. પ્રમુખ સ્વામી મહારાજ નો આ જ અભિગમ હતો. એમના શબ્દોમાં એ ઘણી વખત કહેતા જે એમના જીવનનું એક અમૃત હતું, એમના જીવનનો એક વાસ્તવિક અનુભવ હતો. પ્રમુખ સ્વામી મહારાજે બોલતા, હું શબ્દશ બોલું છું, આ કામ હું 2 સેકન્ડ પછી કરું એ વિચાર આવે એ આળસ. આ પ્રમુખ સ્વામી મહારાજે આળસની વ્યાખ્યા કરી છે. આ કામ હું 2 સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ આળસ. તો અભિગમ આ છે કે તમે તરત નિર્ણય આપી શકો છો. ચાલશે, જોશું, એમાં જવા દેશો તો ઘણા બધા પ્રશ્નો લેથાર્જિક કહેવાય. એકવાર દુનિયાના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરોની મીટિંગ થઈ. એમાં ઇટાલીના જે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા એમને પૂછવામાં આવ્યું કે ઘણા શહેરોમાં તમારી ટ્રાફિક સેન્સ લોકોના સારી હોય એવું દેખાય છે અને ટ્રાફિક લાઇટ્સને બધા માન આપે છે, ઘણા શહેરોમાં ઓછું આપે છે અને ઘણા શહેરોમાં કેમ નથી આપતા? કે પેલા રિક્ષાવાળામાં પગ દેખાડીને કેમ ટર્ન વાળે છે? ટૂંકમાં એમને બહુ સરસ ઉત્તર આપ્યો, એ આ અભિગમને લાગુ પડે છે. એમણે કહ્યું કે ઇટાલીનું જે મેઇન શહેર છે મિલાન, મિલાનમાં ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ યુ હેવ ટુ ફોલો. મિલાનમાં જે ટ્રાફિક લાઇટ છે ને ત્યાં લોકોને સેન્સ અભિગમ શું છે કે આ તો સ્પષ્ટ સૂચના જ છે. સૂચનાનો તો અમલ હોય જ ને. એનાથી બીજા નંબરનું શહેર છે રોમ, ત્યાં લોકોનો અભિગમ એવું છે કે દિસ આર સજેશન્સ, આ સજેશન છે, તમે કરો તો ના કરો. સજેશનમાં એવું હોય છે કે તમે કદાચ સ્વીકારો કરો, ના સ્વીકારો. ઘણી વખત હસતા હસતા બધા વાત કરતા હોય છે કે તમારું સજેશન આવકાર્ય છે પણ માન્ય નથી, પણ આપણે કરી દેવાનું. એટલે કે રોમમાં દે આર સજેશન્સ, હા પાડવું હોય તો પાડે. અને માફિયા સિટી છે સિસિલી. ઇન સિસિલી ઇટ ઇઝ ક્રિસમસ ડેકોરેશન. લાલ પીળી બત્તીઓ થાય છે, મજા આવે છે લોકોને જોવાની. લાલ પીળી લીલી બત્તીઓ થાય ને એટલે દિવાળીમાં આપણે કેમ બધી બત્તીઓ લગાડી હોય, લાઇટ, એવી લાઇટો થાય છે, જોયા કરે, મજા આવે છે, જતો રહે છે. એટીટ્યુડ્સ લોકોના એવા છે, તમે વ્યક્તિનો વિચાર
વ્યક્તિએ તમારી પાસે આવીને વ્યક્ત કરેલો એક પ્લાન, એને તમે ઇન્સ્ટ્રક્શન માનો છો, સજેશન માનો છો કે ક્રિસમસ ડેકોરેશન માનો છો, એની ઉપર તમારી પ્રગતિ અને સિદ્ધિનું રહસ્ય છે. ધીસ ઇઝ એટીટ્યુડ. નાનામાં નાની વ્યક્તિ પણ કોઈક વિચાર લઈને આવે ને, એને માન આપજો, આ એટીટ્યુડ રાખજો, તો પ્રગતિ થશે. ક્રિકેટમાં ટેસ્ટ મેચના સ્ટેડિયમ ખાલી જતા હતા, વન ડે ઇન્ટરનેશનલના સ્ટેડિયમ ભરાતા હતા, પણ છતાં આખા દિવસ માટે લોકોને ઓછો સમય રહેતો હતો, આવન જાવન ચાલુ રહેતી હતી. ઇંગ્લેન્ડમાં એમસીસી ની ઓફિસમાં એક ત્રીજા વર્ગનો કર્મચારી, અ ક્લર્ક, એને વિચાર આવ્યો કે ફૂટબોલના સ્ટેડિયમ જેમ ભરચક જાય છે અને છેલ્લી 20-30% ટિકિટો તો એક્ઝુબરન્ટ ભાવે વેચાય છે, એવું ક્રિકેટમાં કેમ ન થાય, એ કરવું હોય તો શું. એટલે એને વિચાર આવ્યો કે ક્રિકેટ મેચ 2-3 કલાકથી વધારે ન ચાલવી જોઈએ. એમાંથી જન્મ થયો, બોલો, ખબર પડી જ જાય ને, એમાંથી જન્મ થયો 2020નો 20-20 ઓવર રમવી. અને હવે અત્યારે પાછો 10-10નો વિચાર ચાલુ થઈ ગયો છે. હું તમને ખાનગી વાત લીક કરી, એમસીસીમાં 10-10, એટલે એમાં તમારે બોલ જોયા જ કરવાના, તમારા ઉપરથી જયા જ કરશે પેવેલિયનમાંથી. 2020નો વિચાર આવ્યો, એમને આખો પ્રોસિજર લખ્યો અને એમસીસીના સેક્રેટરી અને પ્રેસિડેન્ટને કીધું કે સાહેબ, મારે 5 મિનિટની આપની મુલાકાત જોઈએ છે, આ 5 મિનિટ એપોઇન્ટમેન્ટ આપો ને. તું એમ કરને, અઠવાડિયા પછી આવો ને. સારું, અઠવાડિયા પછી એ ગયા કે સાહેબ, મારો આ વિચાર છે. ગાંડો થઈ ગયો છું, 5 દિવસની ટેસ્ટ મેચને 50 ઓવરની ઇન્ટરનેશનલમાંથી 2020 રમાય. કે સાહેબ, આ તો ક્રિકેટના સ્ટેડિયમો ભરચક જાય, એડવર્ટાઇઝમેન્ટના ખૂબ પૈસા આવે, કરોડો ને અબજ રૂપિયા સ્પોન્સરશિપના લાવવા છે. પેલો કે હા, એ લાવવા છે, તો આ કરવું પડશે. એ કર્યું અને ક્રિકેટનો રંગ આખો બદલાઈ ગયો. લોકોને ચાહના તો હતી, ઇન્વોલ્વમેન્ટ બદલાઈ ગયું. એ ક્યારે બદલાયું કે જ્યારે એક ત્રીજા વર્ગના પણ કર્મચારીનું એક નાનું સજેશન એ ટોપ લેવલના એક્ઝિક્યુટિવે સ્વીકાર્યું અને એની ઉપર વિચાર આપીને એને અમલ કર્યો. કાર્યમાં એટીટ્યુડ રાખવાનો. ઘણી વખત નાનો માણસ પણ બહુ સારો વિચાર આપી જાય. હા, એવું કહેવાય છે કે દુનિયાના જે 100 શ્રેષ્ઠ વિચારો છે ને, સૌથી શ્રેષ્ઠ વિચાર પૃથ્વી પરનો એક શું કહેવાય છે, વ્હીલની શોધ. પૈડું જે શોધ્યું ને, એ પણ એક બહુ જ નાના ગરીબ માણસનો વિચાર હતો. પૈડા ઉપર તો અત્યારે આખી દુનિયા ચાલે છે ને. તમે ખાલી વિચાર કરો ને કે પૃથ્વી ઉપરથી પરડું લઈ લઈએ તો ઇન્ટરનેટે બંધ થઈ જાય. ઇન્ટરનેટ ઉપર તમે પ્લાનિંગ કરો છો કોમ્પ્યુટરનો, પણ પછી એકચ્યુઅલી પૈડું તો ચાલે છે ને રોડ ઉપર. તમે લોજિસ્ટિક્સ ગોઠવો છો સોફ્ટવેરથી, પણ ટ્રક તો હોવી જોઈએ કે નહીં માલ લઈ જવાની. ઓફ ધ ટોપ 100 થોટ્સ, 100 આઈડિયાઝ દેટ હેવ ચેન્જ ધ વર્લ્ડ પીરિયોડિકલી, સમયાંતરે પૃથ્વી ઉપર જે પરિવર્તનરૂપ પ્રગતિ અને સિદ્ધિ મળી છે સમાજને, એવા જે 100 શ્રેષ્ઠ વિચારો છે એમાંથી 70% વિચારો અભણ, કહેવાતા અને મનાતા બુદ્ધિ વગરના લોકો અને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ તરફથી આવ્યા છે. ટૂંકમાં બધું એસી ઓફિસમાં નથી થતું, નોન એસી ઓફિસમાં ઘણું થાય છે. અભિગમ કાર્યમાં આ રાખો કે ઇન્સ્ટ્રક્શન્સ, સજેશન્સ અને ક્રિસમસ ડેકોરેશન, એમાં સજેશનને સજેશનની રીતે લેવું, ઇન્સ્ટ્રક્શનને ઇન્સ્ટ્રક્શનની રીતે લેવું, અને ક્રિસમસ ડેકોરેશન જેવી વાત હોય તો ક્રિસમસ ડેકોરેશન જેવી સમજવી, પણ કંઈક વાત સજેશન અને ઇન્સ્ટ્રક્શન જેવી હોય છે એ વાત એ મનમાં રાખવી. તો આવી રીતે આ એટીટ્યુડથી કાર્યક્ષેત્રમાં આવી રીતેનો લાભ થતો હોય છે. એ લાભ એ જીવનમાં લેવો એ ખૂબ જરૂરી છે. હેફઝાર્ડ એટીટ્યુડ્સ નહીં રાખવાના. આપણે જે વાત કરી હેફઝાર્ડ એટીટ્યુડ્સ, ચાલશે, ગમશે, જોશે, થશે, શું ઉતાવળ છે. ધ વર્લ્ડ ઇઝ મૂવિંગ વેરી ફાસ્ટ. એટીટ્યુડમાં પાછળ રહી જશો તો રિસોર્સિસ બધા હશે તો પણ પાછળ રહેશો. અમેરિકા સુપર પાવર છે ને એના એટીટ્યુડને કારણે, અમેરિકા મહાસત્તા છે ને અભિગમના લીધે. અભિગમ એના એટલા બધા ઊંચ છે
નાનામાં નાનો અમેરિકન કિડો એને એમ જ માને છે કે અમે તો મહાસત્તા છીએ, આખી પૃથ્વી અમારી ગુલામ જ છે. એવી રીતે જે બોલે છે, એવી રીતે જે ચાલે છે, એવી રીતે જે રહે છે, એટલે એનામાં એક સુપિરિયરિટી એટીટ્યુડ નાનપણથી છે. એ જે બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એટીટ્યુડ, એના લીધે મહાસત્તા છે. સિમ્પલ દ્રષ્ટાંત તમને આપું. અમેરિકામાં લાઈટ જાય ને, ભાગ્યે જ જાય, પણ ધારો કે ગઈ તો અમેરિકન શું કરે? તરત જ ફોન પિકઅપ કરે અને અમેરિકન એની ઇલેક્ટ્રિક કંપનીને કોલ કરે કે ભાઈ વોટ ઇઝ ધીસ, આ શું થયું? એટલે કે થવું જ ના જોઈએ એમ, અને તું તાત્કાલિક રિપેર કર. આ અમેરિકન એટીટ્યુડ. જાપાનીઝ એટીટ્યુડ કેવું? લાઈટ જાય એટલે તરત સ્ટૂલ ગોતીને ફ્યુઝ સરખો કરવા માંડે. દે આર સેલ્ફ વર્કિંગ પીપલ, વધારે કામગરા લોકો છે જાપાનીઝ. એ સ્ટૂલ ગોતે, ખુરશી ગોતે અને એની ઉપર ચડીને ફ્યુઝ સરખો કરવા માંડે. અને ઇન્ડિયામાં લાઈટ ગઈ હોય તો બારી ખોલે, બધાની ગઈ છે ને, જાય બે જાઓ. એટીટ્યુડ, બારી ખોલે, જોવે કે અંધારું છે, બધાની ગઈ છે ને, તો આપણી જાય. એટલે કાંઈ ના કરે, ગંજી અને લુંગી પહેરી ઓટલે બે જાય, આટલું જ કરે. એટીટ્યુડમાં ફેર પડે ને, એનાથી બહુ જ મોટો પરિણામમાં ફેર પડે છે. આ તો હસતા હસતા એક તમને જોક કહું. ઇફ ધી અમેરિકન ફાઇટ્સ વિથ હિઝ વાઇફ, હી ગોઝ ટુ હિઝ લોયર. અમેરિકનને જો એની પત્ની સાથે ઝઘડો થાય ને તો સીધો લોયર પાસે જાય. બ્રિટિશને એની પત્ની સાથે ઝઘડો થાય ને તો એ પબમાં જાય, દારૂ પીએ, ભાન ખોઈ બેસે, એ વાત જ નહીં, એ યાદ જ રાખવાનો પ્રયત્ન ના કરે. અને ઇન્ડિયનને એની પત્ની જો ઝઘડો થાય તો મમ્મી પાસે જાય. આ તો જસ્ટ જોકિંગ એટીટ્યુડ હું કહું છું, હા. આ વાત સાચી છે ને, સિરિયસ છે એવું ના લેતા, પણ અપર લેવલ એટીટ્યુડ્સ આર ડિફરન્ટ. આ લોયરની મેં વાત કરી અને લાઇટની વાત કરી, એ બંનેમાં જે અમેરિકન એટીટ્યુડ છે ને, દેટ ઇઝ કોલ્ડ ફર્મનેસ ઇન એટીટ્યુડ. આ થયું કેમ? ના જ થવું જોઈએ. થઈ ગયું તો સુધારો તરત થવો જોઈએ. આ એટીટ્યુડ, આ ન જ થવું જોઈએ. થયું કેમ? ઓકે, થઈ ગયું તો હવે જલ્દી સુધારો થવો જોઈએ. ધીસ ઇઝ ધી એટીટ્યુડ. પ્રમુખ સ્વામી મહારાજ આ એટીટ્યુડ સાથે 95 વર્ષ જીવ્યા, 78 વર્ષનું જાહેર જીવન જીવ્યા. એમના જીવનમાં એક અભિગમ હતો કે આ ના થવું જોઈએ, પણ ઓકે, પરિસ્થિતિ, વ્યક્તિઓના સ્વભાવ, થઈ ગયું તો જલ્દી એનો સુધારો થવો જોઈએ. આ એમનો એટીટ્યુડ હતો અને એના લીધે આ બીએપીએ સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ દુનિયાની ટોપ 10 સંસ્થાઓમાં જે નામ છે, લાયન્સ ઇન્ટરનેશનલ અને રોટરી ઇન્ટરનેશનલ કરતાં બીએપીએ સંસ્થા મોટી છે. દુનિયાના 60 દેશોમાં 1300થી પણ વધારે મોટા કેમ્પસીસ છે, 150થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજીસ આ સંસ્થા ચલાવે છે. અને યુનાઇટેડ નેશન્સમાં, યુનોમાં ખૂબ જૂજ સંસ્થાઓને આમંત્રણ છે, એની વચ્ચે બીએપીએસને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે, એનજીઓ તરીકે પરમેનન્ટ સીટ છે. એઝ એન એનજીઓ દર બુધવારે અમારા રેપ્રેઝેન્ટેટિવ યુનાઇટેડ નેશન્સમાં અમેરિકામાં બેસે છે. તે કક્ષા સુધી પ્રમુખ સાંઈ મહારાજે પહોંચાડી દીધી એમના આ અભિગમથી. આ ન જ થવું જોઈએ, થયું કેમ? ભલે થઈ ગયું તો હવે જલ્દી સુધારો કરો. આ અભિગમ, આ એટીટ્યુડ, ઇટ ઇઝ ધી માસ્ટર કી. એ બધા તાળા ખોલી નાખશે. અગેન રિપીટ વિથ મી, આ ના થવું જોઈએ, થયું કેમ? હવે કેમ જલ્દી સુધારો? એ આપણો અભિગમ હોવો જોઈએ, સુધરવું જ જોઈએ. તો એ અભિગમથી આપણે કાર્ય કરીએ તો એનાથી આપણને લાભ થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અમુક કાર્ય સંબંધી અભિગમ બહુ શીખવા જેવા છે. પહેલા તો કાર્યમાં પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજ હેઝ રિમેઇન વેરી ઓનેસ્ટ ટુ હિઝ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખ પત્રોના જવાબ આપ્યા. અનબિલીવેબલ, અનબિલીવેબલ. આપણી પેઢીને ખબર છે કાગળ લખવું એટલે શું, અત્યારની યંગ જનરેશનને તો ખબર જ નથી વોટ ઇઝ રાઇટિંગ અ લેટર. એસએમએસ કરી નાખે, LOL એટલે શું, લોલ, તો કે લાફ આઉટ લાઉડ,
પછી લખી ROFL. મેં પહેલી વાર વાંચ્યું 5-1 વર્ષ પહેલા ROFL. મેં કહ્યું આ શું હતું? રોલિંગ ઓન ધ ફ્લોર લાફિંગ. મને એટલું બધું હસવું આવે છે કે હું ફ્લોર ઉપર આઉટો છું. હવે ટાઈપ કરે છે બેઠો બેઠો, શું કામ ROFL લખે છે? આ જનરેશનને ખબર જ નથી કે લેટર રાઇટિંગ એટલે શું. એક સારો પત્ર 6 મહિના પછી હોસ્ટેલથી મા બાપને લખો એ શું એને ખબર જ નથી. રિવર્સ કેસ આપણને બધાને એ પણ અનુભવ છે. દિવાળીમાં આપણે 50 દિવાળી કાર્ડ જ્યારે લખતા હતા ત્યારે 40 આપણે પોસ્ટ કરીએ, 5 ડ્રોવરમાં લાભ પાંચમના દિવસે એમનેમ પડ્યા હોય ટિકિટના વાંકે, અને બીજા 5 એમનેમ પડ્યા હોય એડ્રેસના વાંકે, જે ગયા વર્ષે પણ એડ્રેસના વાંકે પડી રહેલા. એ હકીકત છે ને? એમ આઈ રાઈટ ઓર રોંગ? આ જ સિચ્યુએશન નહીં પણ આવી પરિસ્થિતિઓ પ્રમુખ સ્વામી મહારાજે 1971 થી 2012 સુધી 42 વર્ષ સુધી નોન સ્ટોપ વિધાઉટ અ ફેલ વિથ અટમોસ્ટ રેગ્યુલારિટી રોજના 70 ઇનકમિંગ પત્રો મેલ અને ફેક્સ વાંચ્યા અને એના જવાબ આપ્યા. 70 પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 150 150 150 એમ 3 વખત 500 વ્યક્તિઓને વ્યક્તિગત મળ્યા, એના પ્રશ્નો સાંભળ્યા, સમાધાન આપ્યું, આશ્વાસન આપ્યું, માર્ગદર્શન આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ગયા. 7 અબજની વસ્તી અત્યારે પૃથ્વી ઉપર છે. જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિ અત્યારે એવી નથી પૃથ્વી ઉપર, કે સમાજ સેવા કરનારી એક પણ વ્યક્તિ પૃથ્વી ઉપર એવી નથી જે વ્યક્તિગત રીતે 18,000 ગામડાઓમાં ગયા હોય. હા કે ના બોલો? 18,000 ગામડાઓમાં જાતે જઈને લોકોને મળ્યા હોય, ઝૂપડે ઝૂપડે ફર્યા હોય, એવું પૃથ્વી ઉપર અત્યારે કોઈ વ્યક્તિ નથી. તો આ પુરુષાર્થનો અભિગમ શું? પ્રામાણિક પુરુષાર્થ, એ તમને ફળ આપે છે. 1971માં સંસ્થા આટલી હતી, એમાંથી આ વિશ્વવ્યાપી સંસ્થા પ્રમુખ સ્વામીએ 1-man show 1-man army એકલા હાથે ઊભી કરી. એ આ પ્રચંડ પુરુષાર્થ અને પ્રામાણિક પુરુષાર્થ. કેવો પ્રામાણિક? એક પત્ર પ્રમુખ સ્વામી મહારાજને કહો કે આદિવાસીએ લખેલો, સાબરકાંઠા બાજુના કોઈ ગામના એક આદિવાસી હતા, એમણે પોસ્ટકાર્ડ લખ્યું અને પોસ્ટકાર્ડ અમદાવાદ મંદિર ઉપર મોકલ્યું. પ્રમુખ સ્વામી 1991માં અમેરિકા હતા, બંચમાં હેન્ડ ડિલિવરીમાં કોઈ હરિભક્ત આવતા જતા એની સાથે આખો બંચ 1-2 મહિને પરદેશ પણ જાય. પ્રમુખ સ્વામી મહારાજે ટપાલ વાંચીને એક અક્ષર ઉકલે નહીં. સાથેના સંત જે એમના લેટર સેક્રેટરી તરીકે કામ કરતા હતા પૂજ્ય ધર્મચરણ સ્વામી, એમણે વાંચ્યો, એમને ઉકલ્યો નહીં. બીજા 2-4 સંતો વાંચ્યો, કોઈને ઉકલ્યું નહીં. બધાએ કીધું સ્વામી હવે મૂકો ને માથાકૂટ, આપણે રોજના 70-80 પત્રો એમને આવે છે, હવે લખનારો ફરી વખત આપણે જવાબ નહીં મોકલે, લખશે. સ્વામી કે ના, આપણે તપાસ કરવી જોઈએ. આને કહેવાય પ્રામાણિક પુરુષાર્થ, અભિગમ. બાકી પ્રમુખ સ્વામી મહારાજે કાગળ ફેરી નાખી શક્યા હોત. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ એકાગ્રતાપૂર્વક ફોકલ લેન્સ લઈને સિક્કો ક્યાંનો છે ટપાલ ઉપર એક શોધ્યો. સિક્કામાં તો અક્ષર સારા જ હોય ને, એટલે હિંમતનગર પોસ્ટ દેખાણી. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાંથી એ વિસ્તારમાં શ્રીરંગ સ્વામી ફરતા તેમને ફોન કર્યો અને ફોન કરીને કીધું તમારે હિંમતનગરથી એક ટપાલ આવી છે મારી ઉપર, તમે તપાસ કરો. હવે આ કઈ રીતે તપાસ કરવી? પ્રમુખ સ્વામીએ સજેશન કર્યું કે આપણી બધી જ સત્સંગ સભાઓમાં અને રવિવારની સભામાં જાહેરાત કરો કે ટપાલ કોકે લખી છે પ્રમુખ સ્વામીને, એને તમે મળો. હિંમતનગર અને સાબરકાંઠા બનાસકાંઠા એનું અમારું સેન્ટર હિંમતનગર છે, બંને જિલ્લાઓમાં ગામો ગામ જાહેરાત થઈ સત્સંગ સભાઓમાં કે કોઈએ પ્રમુખ સ્વામીને ટપાલ લખી છે. એક પેલો રેશમા પારધી એ ઉભો થયો, મેં એક લખી છે આદિવાસી અડધા વસ્ત્ર પહેરેલા, કે તે શું લખ્યું છે ટપાલમાં? પ્રમુખ સ્વામી અમેરિકાથી પૂછાવે છે. એણે કીધું કે મારે એક ખેતી માટે, મારા ખેતર માટે એક વોટર પંપ જોઈએ છે, મારી પાસે પૈસા નથી, મેં પ્રમુખ સ્વામીને મદદ માટે પત્ર લખ્યો છે. શ્રીરંગ સ્વામી પાછો પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો અમેરિકા કે આ વ્યક્તિએ આ હેતુ માટે પોસ્ટકાર્ડ લખ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે એને આશીર્વાદ પત્ર લખ્યો અને શ્રીરંગ સ્વામીને ફોન ઉપર કીધું કે તાત્કાલિક એના ખેતર માટે તમે એને વોટર પંપ અપાવી દેજો. આ પ્રામાણિક પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ, 8 કલાક 10 કલાક 12 કલાક 15 કલાક આપણે બધા કામ કરીએ છીએ.
પુરુષાર્થમાં પ્રામાણિકતા, યુ આર ફેથફુલ ટુ યોર વર્ક, એ જીવનનો એક બહુ જ મોટો એટીટ્યુડ છે. ફેથફુલનેસ ઇન વર્ક, પ્રામાણિક પુરુષાર્થ, અને બીજો એથિકલ પુરુષાર્થ, એટલે મૂલ્યનિષ્ઠ પુરુષાર્થ, આ પણ એટીટ્યુડ રાખવાનો. બે નંબરનું કામ જેટલું કરો છો ને, એટલું આજે નહીં તો કાલે ક્યાંક તકલીફ ઊભી કરશે. કોક દિવસ એના પ્રશ્નો આવશે. તમે રાજુ હો કે રાજા હો, તમે જેલમાં જઈ શકો છો. તમારું કંપનીનું નામ સત્યમ હોય તો પણ તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે. 8,000 કરોડનો રામલિંગા રાજુ અત્યારે જેલમાં છે. તમે ભારતના આકાશના રાજા હો તો પણ ભારતના પાસપોર્ટ વગર ઇંગ્લેન્ડ ભાગી જવું પડે. રેફરન્સ, ઇવન ઇફ યુ આર ધ કિંગ ઓફ ધ સ્કાઈઝ, યુ હેવ ટુ લીવ ઇન્ડિયા વિધાઉટ એન ઇન્ડિયન પાસપોર્ટ. તમે ભારતમાં હજારો મકાન, હજારો સ્કીમ બનાવી હોય અને ભારતના લોકોના કુટુંબના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં બેસહારા રહી શકો છો. ડોન્ટ ગો ફોર અનએથિકલ પ્રેક્ટિસ. 20,000 કરોડનો માણસ 2.5 વર્ષથી જેલમાં છે, છે કે નહીં? ખોટું લાંબુ ચાલતું નથી, આ અભિગમ રાખજો. સાચું ધીમું પણ મક્કમતાથી આગળ વધે છે, એ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ દેશી ભાષામાં આપણને બધાને સમજાઈ જાય અને અનુભવમાં પણ ઘણા બધાને હશે એવી રીતે સમજાવે છે. એમના એક્ઝેક્ટ શબ્દ હું તમને કહું. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત સમજાવતા કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો પણ તમે બહાર આવો પહેલા તમારું પોત બહાર પ્રકાશી જાય. તમે ખોટું કામ કરશો ને તો અંધારામાંથી પણ બહાર આવશે, કારણ કે એમાં બ્યુઅન ફોર્સ હોય. ફિઝિક્સ આપણે ભણ્યા છે, ફોર્સ ઓફ બ્યુઅન્સી. એ લાકડું તમે ભેગું લઈ જાઓ ને ડૂબકી મારી નીચે, પણ નીચે લાકડું છોડો એટલે તમે બહાર આવો પહેલા, ખબર પડી ગઈ ને, બહાર આવે જ. ખોટું કામ પૃથ્વી ઉપર લાંબુ ટકતું નથી, આ અભિગમ બહુ સ્પષ્ટ રાખો. યુ કેનોટ અટેઇન ધ ગ્રેટ સક્સેસીસ ઓફ યોર લાઈફ બાય અનએથિકલ પ્રેક્ટિસિસ, નેવર, કોઈ દિવસ નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા નૈતિકતાને વળગી રહ્યા. કામ કદાચ ઓછું થાય પણ નૈતિકતા છોડવી નહીં. મૂલ્યનિષ્ઠ પ્રયત્ન કોઈ દિવસ નેવે જતો નથી, અરે કોઈ હંમેશા પરિણામ આપે જ છે, એ હંમેશા તમને સિદ્ધિ અને પ્રગતિ આપે જ છે. પ્રમુખ સ્વામી મહારાજ 8 દાયકાનું જાહેર જીવન જીવ્યા છે, આટલી મોટી સંસ્થા ચલાવી છે. તમને બધાને પ્રતીતિ આવશે કે એમના જીવન પણ ઘણી બધી ઓફર નાની મોટી અનૈતિકતાની આવી હશે કે નહીં. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય સ્પર્શ કર્યો નથી. 8 દાયકાનું જાહેર જીવન વિધાઉટ અ સિંગલ કોન્ટ્રોવર્સી. એનું કારણ પ્રામાણિક અને મૂલ્યનિષ્ઠ પરિશ્રમ. બીજો એક અભિગમ કામમાં એવી રીતે રાખવાનો છે કે કામ કરવાનો અધિકાર આપણો છે, ફળ ભગવાનની ઈચ્છા છે. અત્યારે આ મોટા મોટો પ્રશ્ન છે સ્ટ્રેસ મેનેજમેન્ટનો, એની વાત આપણે થોડીક ગઈ વખતે કરેલી. તમારે માનવાનું કે હું શ્રદ્ધાથી પુરુષાર્થ કરીશ, પરિણામ ભગવાનની ઈચ્છા છે. કારણ કે કદાચ 100 કારણો એવા છે કે જે તમારી પ્રગતિમાં પૂરકરૂપ છે, સામે 1,000 કારણો એવા છે કે તમારી પ્રગતિમાં અધોગતિ લાવી શકે છે, જે તમારા કંટ્રોલની બહાર છે. વરસાદ ના પડે, દુષ્કાળ આવે એટલે હીરાની ઇન્ડસ્ટ્રી બેસે બેસે ને બેસે, હા કે ના? રિયલ એસ્ટેટ બેસે બેસે ને બેસે, હા કે ના? એ તો પૃથ્વી જ્યારે 1 દાણા ને 1,000 દાણા કરે ને ત્યારે જ હીરા અને રિયલ એસ્ટેટ ચાલે, હા કે ના? એ હકીકત છે. તો એ વરસાદ તમારા હાથમાં છે, એ વરસાદ આપણા હાથમાં છે. તો જે મૂળભૂત સ્ત્રોત છે ને ઇકોનોમીનો, ઇકોનોમી બૂસ્ટ કરે, ઇકોનોમી રોબસ્ટ કરે, ઇકોનોમી ડેવલપ કરે, એનો મૂળ એક જ સ્ત્રોત છે ને વરસાદ છે, હા કે ના? અને એ કેને આપણાના કંટ્રોલમાં છે, છે તો શું કામ પહેલું બટન ખુલ્લું રાખીને ના ના ફોડી લેશું? શું ફોડી તું શું લઈશ?
ટ્રેડિશનલ શબ્દ શું બોલે? જોયું જાહે, કઈ જોયું નહીં જાય, વાદળા જ નથી ઉપર. વરસાદ નહીં પડે તો હીરા કે રિયલ એસ્ટેટ એકે નથી ચાલવાનું. તો મૂળભૂત ઇકોનોમીનો સ્ત્રોત તો વરસાદ છે. આ સિમ્પલ દ્રષ્ટાંતથી પ્રમુખ સ્વામી મહારાજનું આ પ્રાસાદિક દ્રષ્ટાંત છે, એમનો આ વિચાર છે. તો આ સિમ્પલ દ્રષ્ટાંતથી આપણને સમજાય છે કે આ કામ કરવું એ આપણી ફરજ છે, ફળ ઉપર આપણો કોઈ અધિકાર જ નથી, એ ફળ તો ભગવાન નક્કી કરે છે. માટે ત્યાં નમ્ર રહેવું, માટે ત્યાં શ્રદ્ધાળુ રહેવું, અને માટે ત્યાં હાથ જોડીને જેમ એની ઈચ્છા હોય એમ સ્વીકારવું, એ અભિગમ. એક છેલ્લો અભિગમ કાર્ય વિશે પ્રમુખ સ્વામી મહારાજ કાયમ શીખવાડતા, અને ખરેખર અદભુત છે. એક આ બે શબ્દો એમના જીવનમાં કણે કણમાં વણાયેલા, અને ઘણા મહાપુરુષોના જીવનમાં પણ આ જોવા મળે છે, ભગવાનની ઈચ્છા. આનાથી બહુ સ્થિરતા રહેશે. તમારે જ્યારે ફેઇલિયર આવે, જીવનમાં સેટબેક આવે, ત્યારે ખાલી એટલું વિચારવાનું, મેં મારો પુરુષાર્થ કર્યો એ ચેક કરી લેવાનું, તો કે હા મેં કરી લીધો. મેં મારા બધા જ રિસોર્સિસ એપ્લાય કરી લીધા પ્રોજેક્ટને સક્સેસ કરવા માટે, તો કે હા કરી લીધા, ટિક કરો. મારે જે કંઈ એ બાબતની માહિતી કે માર્ગદર્શન મેળવવાનું હતું, એક્સપર્ટ એડવાઇસ મેળવવાની હતી, એ મેળવીને મેં કામ કર્યું, તો કે હા એ પણ મેળવી દીધું, ટિક થઈ ગયું. બસ મેં મારી બધી બુદ્ધિ શક્તિ આવડત લગાડીને આ કામ કર્યું, મહેનત પણ પૂરી કરી, એટલે ભગવાનની ઈચ્છા એ તમે માનશો ને તો દુઃખ નહીં આવે, અને ડિપ્રેશન નહીં આવે, અને સ્ટ્રેસ નહીં આવે. હા, તમે પુરુષાર્થ ના કર્યો હોય, તમે તમારે બધા રિસોર્સિસ કામે ન લગાડ્યા હોય, તમે બધી એક્સપર્ટ એડવાઇસ લઈને તમે યોગ્ય રીતે કામ ન કર્યું હોય, પ્લાન્ડ વર્ક, તો તમને અફસોસ રહે. પણ ઇફ યુ હેવ ડન ઓલ ધીસ, ચેક ઇટ આઉટ કે મેં આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, બસ મારા તરફથી કોઈ ખામી નથી, એ લેવલ પર તમારે આવી જવાનું. યુ ગોટ માય પોઈન્ટ? મારા તરફથી કોઈ ખામી નથી, હવે પરિણામ ભગવાનની ઈચ્છા, એ લેવલ પર આવી જવાનું, તો કોઈ દિવસ પ્રશ્ન જ નથી. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય અક્ષરધામ જેવું મોટું મંદિર બાંધવું હતું, હેરોમાં જમીન લીધી, આજુબાજુના રેસિડન્સ લોકોએ એક કેમ્પેઇન શરૂ કર્યું કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ વગાડશે અને મંજીરા વગાડશે, મોટા મોટા સરઘસો પ્રોસેશન કાઢશે, તમારી શાંતિ અમારી ઊંઘ હણાઈ જશે. એટલે દાવો નાખ્યો કોર્ટમાં, સિગ્નેચર કેમ્પેઇન ચાલ્યું. આપણે પણ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું કે ભાઈ અમારી આ રીત નથી, તમે ભારતમાં આવો, અમારા મંદિરો જુઓ, કઈ રાત્રે 12 વાગ્યા સુધી અમે ધમાલ નથી કરતા. વોટ એવર ડિસિશન સામેની પાર્ટીના ફેવરમાં ગયું, અને આપણને ક્લિયર કહેવામાં આવ્યું કે તમે આ જમીન ઉપર ક્યારેય મંદિર બાંધી નહીં શકો. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા, એમની ઉપર અમારા ટ્રસ્ટી સીએમ પટેલનો ફોન આવ્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા, આપણે ત્યાંથી મંદિર નહીં બંધાય. ઇટ વોઝ અ શોક, તમારો પ્રોજેક્ટને એબ્રપ્ટ એન્ડ આવે, અને આફ્ટર એન ઇન્વેસ્ટમેન્ટ, એક મોટા ઇન્વેસ્ટમેન્ટ પછી આવો ધક્કો વાગે, અને ઓલમોસ્ટ તમારું ઇન્વેસ્ટમેન્ટ નલ એન્ડ વોઇડ જેવું થઈ જાય, ઇટ ગોઝ ઓલમોસ્ટ નલ એન્ડ વોઇડ, તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજનું રિફ્લેક્સ એક્શન શું હતું? સ્પોન્ટેનિયસ રિએક્શન, વિચાર્યા પછીની ક્રિયા નહીં, ત્વરિત રિફ્લેક્સ એક્શન શું હતું? સીએમ, એટલે એમને નામથી બોલાવ્યા, સીએમ આપણે આપણો પુરુષાર્થ કરી લીધો, આપણી ઈચ્છા તો હતી જ, આપણે પુરુષાર્થમાં કોઈ ખામી નથી રાખી, તો હવે ભગવાનની ઈચ્છા સ્વીકારી લેવાની. ચહેરા પર એક લકીર ફરી નહીં. આ અભિગમ કાર્યમાં અંતિમ કક્ષાનો સર્વોચ્ચ કક્ષાએ બેઠેલો અભિગમ છે. મેં મારો પુરુષાર્થ કરી લીધો, હા. મેં મારા બધા રિસોર્સિસ એપ્લાય કરી લીધા, હા. બસ હવે જેટલી કંઈ સફળતા, જેટલા પર્સન્ટેજમાં અથવા તો નિષ્ફળતા, ભગવાનની ઈચ્છા. એમાં સહેજ એક નાની વસ્તુ ઉમેરી દેવાની, એ પણ મારા સારા માટે છે. હાઈએસ્ટ લેવલ ઓફ એટીટ્યુડ કહું છું હવે, તમે સૌથી જીવનનો મોટામાં મોટો અભિગમ, જે દરેક પરિસ્થિતિમાં તમને માસ્ટર કી સમાન પ્રૂવ થાય, એ શું છે? વોટ એવર હેપન્સ ઇન માય લાઈફ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ એન્ડ ઇટ હેપન્સ ફોર માય ગુડ એન્ડ માય પ્રોગ્રેસ. મારા જીવનમાં જે કંઈ બને છે ને, એ ભગવાનની ઈચ્છાથી બને છે,
અને મારા સારા માટે બને છે, મારી પ્રગતિ માટે જ બને છે. તો સેટબેક અને ફેલિયર એમાં પણ તમે બહાર આવી શકશો. આ લાઈટ અત્યારે આપણે જોઈએ છે. થોમસ અલ્વા એડિસને આપણને લાઈટ આપી. 10,000 પ્રયોગો એમણે કરેલા. એક દિવસ સવારના પોરમાં બ્રશ કરતા એમને પાડોશીએ સમાચાર આપ્યા કે તમારી આખી ફેક્ટરી બળી ગઈ, ખાખ થઈ ગઈ, રાખનો ઢગલો થઈ ગયો. એડિસન બ્રશ કરતા કરતા કે એમ એનો નાનો એમનો નાનો દીકરો હતો 5 વર્ષનો, એને આંગળીએ લીધો અને કે ચલો આપણે જરા જઈ આવીએ. અને ત્યાં જઈને એમને જોયું, ઓહ રાખનો ઢગલો, ખૂબ સ્થિરતા રહી. એમના નાના દીકરાને કહ્યું કે જા તારી મમ્મીને બોલાવી લાવ. ભાઈ, નાના દીકરાએ પૂછ્યું, કેમ? કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જોયો નહીં હોય. જોયે તો ખરી, શું સ્થિરતા. એમના પત્ની આવે ને તો આ જોઈને અડધા બેભાન જેવા થઈ ગયા, પડી ગયા ગ્રાઉન્ડ ઉપર. ઓહ, આપણે આવું થઈ ગયું. એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા, સ્થિરતા આપી અને કે આમાં અરે કે આ બધું બળી ગયું. એડિસન આકાશમાં જોઈને બોલ્યા જે વાક્ય એ બોલ્યા એમના જીવન ચરિત્રમાં પહેલા પાના ઉપર છે, એમના ટોમ્બ ઉપર પણ આ વાક્ય કોતરાયેલું છે. અને વિશ્વમાં તમામ વ્યવસાયીઓ માટે આ એક ઉત્તમ અમૃત સમાન વિચાર છે. એડિસન બોલ્યા, થેન્ક ગોડ, ભગવાન તમારો આભાર. પહેલું વાક્ય. બીજું વાક્ય બોલ્યા, આઈલ કમ બેક એટ 10 એન્ડ સ્ટાર્ટ અફ્રેશ. હું 10 વાગે પાછું આવું છું અને પાછું ફરી વખત કામ ચાલુ કરું છું. ઓફિસ આખી બળી ગઈ એવા સમાચાર આપે તો આ બે શબ્દો નીકળે? હા, તો હું બોલું છું, આપણા બધા માટે અઘરું પડી જાય. 10 વાગે પાછા આવ્યા અને ત્રીજું વાક્ય બોલ્યા, થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ, ભગવાન તમારો આભાર, મારી બધી ભૂલો બળી ગઈ. હવે ભૂલો નહોતી, ડેટા રેકોર્ડ હતો. પ્રગતિ જે પ્રમાણે એક્સપેરિમેન્ટમાં થયેલી એનો એક ડેટા રેકોર્ડ હતો. એ હતો ત્યાં સુધી, ઇટ વોઝ અ ડેટા રેકોર્ડ. એ બળી ગયો તો મિસ્ટેક્સ બળી ગઈ. એટીટ્યુડ, અભિગમ. એ હતું ત્યાં સુધી ડેટા રેકોર્ડ, બળી ગયું તો ભૂલો હતી. એમને જીવન ચરિત્રમાં લખ્યું કે તમે એમ ના કહેતા મેં 10,000માં પ્રયોગે બલ્બ શોધ્યો, તમે મને એમ કહો કે મેં 9,999 રીત થી બલ્બ નથી બની શકતો, એ રીત મેં દુનિયાને આપી. તમે આ 9,999માં પડતા નહીં. એટીટ્યુડ હતી ત્યાં સુધી ડેટા રેકોર્ડ, ઇમ્પોર્ટન્ટ આર્કાઇવ્સ, બળી ગયું ભૂલો. એટીટ્યુડ અને ફરી વખત સ્ટાર્ટ થઈશ. આવી રીતે એટીટ્યુડ. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી 24 સપ્ટેમ્બર 2002 દિવસે સાંજે કે ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો. એટીટ્યુડ જુઓ તમે. પ્રથમ આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી કે વહેલામાં વહેલી સારે આ પ્રસંગ પૂરો થાય, મિનિમમ લોકો ઈજા થાય, મિનિમમ લોકો મૃત્યુ પામે, ભગવાન તાત્કાલિક સહાયમાં આવે. આ પ્રાર્થના કરી, પ્રાર્થના કરીને તરત બીજી સેકન્ડથી પુરુષાર્થ ચાલુ કરી દીધો. પ્રાર્થના કરીને તરત પુરુષાર્થ ચાલુ કરી દીધો. સંત પાસેથી આ શીખવાનું, સંસારી પાસેથી પુરુષાર્થ શીખવાનો, સંત પાસેથી પુરુષાર્થ વધતા પ્રાર્થના શીખવાની, એ અભિગમ છે. કારણ કે પુરુષાર્થ તો બધા જ કરવો પડે છે ને. આફ્રિકાના જંગલમાં એક કહેવત છે, રોજ સવારે ઉઠીને હરણે જે ધીમામાં ધીમું હરણ દોડતું હોય ને, એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા પણ થોડુંક ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે. અને જે ધીમામાં ધીમો સિંહ હશે ને, એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ફાસ્ટ દોડવું પડશે તો એ સાંજ જોશે, નહીં તો એ ભૂખ્યો મરશે. પછી નીચે લખ્યું છે કે તમે સિંહ હો કે હરણ, સૂર્યોદય થાય ને એટલે દોડવું તો પડશે. વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. પ્રમુખ સ્વામી મહારાજે પુરુષાર્થ ચાલુ કર્યો. પણ એટીટ્યુડ મેં આ કીધો, થોમસ અલ્વા એડિસનનો જે મેં એટીટ્યુડ કીધો ને, એ એટીટ્યુડ પ્રમુખ સ્વામી મહારાજમાં હતો. સામે પેરેલલ દિલ્હીમાં અક્ષરધામ બંધાતું હતું 110 એકર ઉપર. પહેલો જ વિચાર જો પ્રમુખ સ્વામીની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિઓને આવે કે ઉપરથી છે, કાશ્મીરથી આ બે આતંકવાદીઓ છે, ગાંધીનગર આવી ગયા તો દિલ્હી તો રસ્તામાં છે, હવે આપણે અક્ષરધામ બાંધવું કે નહીં. પ્રમુખ સ્વામી મહારાજે ડબલ ઝડપે અક્ષરધામ ચાલુ રખાયું.
કે એ એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું. એટીટ્યુડ. થેન્ક ભગવાનની જે ઈચ્છા હોય થાય. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, ભગવાનની ઈચ્છાથી જ આ પ્રસંગ બન્યો છે. જેમ ભગવાનની ઈચ્છા હશે એમ, પણ આપણે આપણું કામ ચાલુ રાખવું. તો એવા અભિગમથી, આવા અભિગમથી મહાપુરુષો જીવતા હોય છે. એમને લઈને ક્યારેય એ કોઈ દિવસ પોતાની સ્થિરતા અને સમતુલના ખોઈ બેસતા નથી. આપણો સમય થઈ ગયો એટલે આપણે 2 મિનિટમાં પૂરું કરીએ. એટલે આવા થોડાક અભિગમો એ સ્પષ્ટ રાખવા. એક બીજો પણ દ્રષ્ટિકોણ આજે કહેવાનું મન થાય છે કે અમુક વખત અજ્ઞાત અભિગમ પણ લાભદાયી અને સુખદાયી હોય છે. દુનિયામાં બધું જાણવું એ જરૂરી તો રાત્રે 12 વાગ્યા સુધી કેમ વોટ્સએપ ચાલુ રાખો છો? સવારના પોરમાં પલંગમાંથી ઉઠીને તરત સોશિયલ મીડિયા કેમ ખોલો છો? આર યુ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધ પીએમઓ? તમને એમ છે કે કદાચ નરેન્દ્રભાઈ મોદીને એક અગત્યનો નિર્ણય કદાચ લેવો હોય અને મારો ફોન બંધ હોય અને એમને બિચારાને મને પૂછવું હોય, એટલે હવાના પોરમાં તમે મોબાઈલ ચાલુ રાખો છો, રાતે 12 વાગ્યા ચાલુ રાખો છો? તમે સાંજે 8:30 પછીના ફોન કોલ જોજો, એમાંથી ઇમરજન્સી 1-2% હોય, કામ કરવું પડે એવા 5% હોય, બાકી 95% બધા હાઈ હલો જ હોય છે. તો એમાં તમે આટલો બધો ટાઈમ કાઢો છો સામે ફેમિલી માટે, વ્યક્તિગત જીવનમાં કંઈક પ્રકારની ઉન્નતિ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, સદવાંચનની દ્રષ્ટિએ, સદવિચારની દ્રષ્ટિએ, સદપ્રવૃત્તિની દ્રષ્ટિએ, એવી કંઈક વ્યક્તિગત જીવનની ઉન્નતિ બાકી રહી જાય છે. તો અજ્ઞાત અવસ્થા એ પણ એક અભિગમ સુખદાયી હોય છે. તમારા ક્ષેત્રનું એ ડીપ ઉતરો. અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે એ એટીટ્યુડ, તમારું ક્ષેત્ર એમાં ઊંડા ઉતરી જાઓ, પૂરી માહિતી, ઓલ ઇન્ફોર્મેશન્સ. પણ જે ક્ષેત્ર તમારું નથી એમાં તમે શું કામ? હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે કે હિલેરી ક્લિન્ટન આવશે? જે આવશે તને મિનિસ્ટ્રી આપવાના? ખરેખર ખરેખર ના પાડો છો? પેન્સિલ્વેનિયા સ્ટેટમાં રિપબ્લિકન્સ જીત્યા, ફ્લોરિડામાં ડેમોક્રેટ્સ જીત્યા, પછી આ બાજુ જ્યોર્જિયામાં ડેમોક્રેટ્સ જીત્યા, આ બધી ચર્ચા તમારે શું કામ કરવાની? તમારા પ્રોફેશનને તમારા ઇન્ટરેસ્ટ સિવાયની ચર્ચા કરો છો ને, તમારી પાસે ખૂબ ટાઈમ છે. એવું તો કહેવાય નહીં કે તમે નવરા છો, ખૂબ ટાઈમ છે. અજ્ઞાત અવસ્થા રાખવી. યુ ડોન્ટ નીડ ટુ નો એવરીથિંગ, બધું જ જાણવાની જરૂર નથી. 10 મિનિટથી વધારે જે ન્યૂઝપેપર વાંચે છે ને, નવરો છે 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 જ 500%. જેટલા જેટલા મુદ્દાઓમાં તમે તાલી પાડી છે ને, એમાંથી થોડું અપનાવજો. હા, તો અજ્ઞાત અવસ્થા છે ને એ પણ સુખદાયી હોય છે. એકવાર એક બેબી મોસ્કિટો, નવું જન્મેલું મચ્છર, ઇટ વોઝ ઓન ઇટ્સ મેઇડન ફ્લાઇટ, પહેલી ફ્લાઇટ, પાંખો આવી પછી પહેલી વાર ઉડ્યું. એના માતા પિતા બંને જોતા હતા કે અમારું સંતાન ઉડ્યું એમ. બાળક મચ્છર એની પહેલી ફ્લાઇટ ઉપર હતું, ફર્સ્ટ ફ્લાઇટ. એ ફ્લાઇટ લઈને પાછું આવ્યું ને, એટલે એના માતા પિતા બહુ ખુશ થયા, એને વધાવી લીધું અને કહ્યું, ઓહો, મેઇડન ફ્લાઇટ, સુપર ફ્લાઇટ, કેવો અનુભવ થયો? ત્યારે પેલા બેબી મોસ્કિટો, બાળક મચ્છરે કહ્યું, જબરદસ્ત અનુભવ થયો. તો કે શું? બધા લોકો મારી માટે તાલી પાડતા હતા. ખબર પડી? શું? બધા એને મારવા માટે પ્રયત્ન કરતા હતા. અજ્ઞાત અવસ્થા હતી, બધા લોકો મારી માટે તાલી પાડતા હતા. બહુ સારી ફ્લાઇટ છે. એમ અજ્ઞાત અવસ્થા પણ સુખદાયી હોઈ શકે છે. તમારા ફિલ્ડની બહાર બહુ જાણવાની જરૂર નહીં. તો એ અજ્ઞાત અવસ્થામાં લીધે અહીંયા પણ ફિક્સ્ડ જીબી છે, સમજી રાખજો. 28 હોય, 64 હોય, 128 હોય, અહીં ફિક્સ જીબી છે. એ બીજી અનનોન એટલે અનવોન્ટેડ ઇન્ફોર્મેશનથી ભરી દેશો ને, પછી કામની ઇન્ફોર્મેશન સ્ટોર નહીં થાય. પેજ 3 વાંચીને તમારે શું કામ છે? તમારે કઈ કામ છે?
ટોટલ જેટલા પ્રકારના વુડ્સ છે ને પૃથ્વી પર, હોલિવુડ, બોલિવુડ, ટોલિવુડ, ફોલિવુડ, કોલિવુડ, જેટલા પ્રકારના લાકડા વુડ્સ પૃથ્વી ઉપર હશે એની બધાની સ્ટોરી હું તમને બે વાક્યમાં કહી દઉં. રોજ બે જણા ભેગા થાય છે અને બે જણા છૂટા પડે છે, એન્ડ. હવે તમે ત્રણ ત્રણ કલાક બગાડતા નહીં. એટીટ્યુડ ટુ કીપ યોર સેલ્ફ ઇગ્નોરન્ટ, અમુક ક્ષેત્રમાં પોતાની જાતને અજ્ઞાત રાખવી એ પણ એક મહત્વનો અભિગમ છે, જેથી જાણીતા ક્ષેત્રમાં, ઉપયોગી ક્ષેત્રમાં અને વ્યવસાયિક ક્ષેત્રમાં આપણે વધારે માહિતી મેળવીને ઊંડા ઉતરી શકીએ. આ એટીટ્યુડ યાદ રાખવાનો. એટલે આટલા થોડાક અભિગમો છે એ વિચારીને થોડા હૃદયસ્પર્શ કરવાના પ્રયત્ન કરજો. અમે પણ કરીએ છીએ, તમે પણ કરજો, તો જીવનમાં સુખ શાંતિ આનંદ સારી રીતે પ્રાપ્ત થઈ શકે. એટલીસ્ટ સ્થિરતાપૂર્વક, વિથ સ્ટેબિલિટી, વિથ પીસ, યુ કેન લીવ યોર લાઈફ. સ્થિરતાથી અને શાંતિથી આપણે આપણું જીવન જીવી શકીએ છીએ. આવા થોડાક અભિગમો આપણા જીવનમાં સૌને સિદ્ધ થઈ શકે એવી ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.